विश्ववंदनीय संत विभूते परम पूज्य प्रमुख स्वामी महाराजे हिंदू धर्मनी सनातन संस्कृतिना प्रचार प्रसार अर्थे समग्र विश्व में गांधीनगर ने दिल्ली अक्षरधाम जेवा 1200 मंदिरों की भेट आपी तेमनी त्ये सेवा अत्यंत शानदार ये प्रमुख स्वामी महाराजे 1100 करता पण वधारे सुशिक्षित संतों ने दीक्षा आपी अने समाजनी रक्षा माटे समाजनी सेवा माटे आवा संतों ने समाजनी वच्चे मूक्या तेवनी ते सेवा पण शानदार ये प्रमुख स्वामी महाराजे लोकोना प्रश्नों समाधान करवा माटे 17,500 गामों में विचरण करीने 2,50,000 घरों नी अंदर पधरामणी करी तेमनी ते लोकसेवा पण शानदार 7,50,000 करता पण वधारे पत्रों लखीने व्यक्तिगत प्रश्नों समाधान कर्युं प्रमुख स्वामी महाराजनी हृदय भावनानी सेवा पण शानदार अने ए प्रमुख स्वामी महाराजे BAPS संस्था जे मात्र 5 मंदिरोथी 5 हरिभक्तोथी शुरू थयेली आ यात्रा आजे विश्वनी 10 नामांकित संस्थाओमां एक BAPS संस्था छे अने 162 जेटली कीय सेवाकीय प्रवृत्ति करी रह्या छे आ संस्थानो विकास कर्यो तेमनी ते सेवा पण शानदार तेमनी गुरुभक्ति पण शानदार तेमनी शिष्य भक्ति पण शानदार एने एज प्रमुख स्वामी महाराजे आपणने सौने परम पूज्य महान स्वामी महाराजनी भेट आपी तेमनी भेट पण शानदार अने ए महान स्वामी महाराजे आपणने सौने सत्संग दीक्षा ग्रंथनी भेट आपी ते तेमना जीवननी सौथी मोटी शानदार भेट अने मानव जात उपरनो सौथी मोटामां मोटो उपकार अने ए सत्संग दीक्षा ग्रंथना 315 श्लोकोमांथी चुनंदा श्लोकोमांनुं पान आपणे पूज्य ત્યાગવત્સલ સ્વામીની રસાળ શૈલીમાં કરી રહ્યા છે આજે પારાયણના અંતિમ દિને તૃતીય દિને આપણને સૌને પૂજ્ય સ્વામીજી લાભાન્વિત કરવાના છે તે પૂર્વે સ્વામીજીનો પરિચય આપણે 2 દિવસથી આપી રહ્યા છે તેમ છતાં પણ આજે કેટલાય નવા હરિભક્તો ઉપસ્થિત છે તો સ્વામીજીનો પરિચય આપણે ટૂંકમાં પ્રાપ્ત કરીએ સ્વામીજી 1995 સાલની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શ્રીચરણોમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું તે પૂર્વે તેઓ સંસ્કૃતની અંદર તેઓએ પુરાણી તરીકેનો અભ્યાસ કર્યો 2007થી 2017 સુધી એટલે કે 10 વર્ષ સુધી અમેરિકા ન્યૂયોર્ક અને બોસ્ટન વિસ્તારની અંદર મુખ્ય જવાબદાર સંત તરીકે પણ સ્વામીજીએ જવાબદારીઓ નિભાવી 24 દેશોની અંદર મોટિવેશનલ સ્પીકર તરીકે પોતે પ્રવચનો આપી ચૂક્યા છે 5 કરતાં પણ વધારે ભાષાના પોતે જાણકાર છે ખૂબ સારા ગાયક ખૂબ સારા વક્તા ખૂબ સારા પ્રવક્તા અને ખૂબ સારા સંગીતજ્ઞ છે આવી અનેકવિધ કલાઓ પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદથી તેઓને પ્રાપ્ત થઈ છે અને જે ગ્રંથ ઉપર તેઓ કથા કરી રહ્યા છે એ સત્સંગ દીક્ષા ગ્રંથ તેઓને 4 ભાષાની અંદર મુખપાઠ છે સંસ્કૃત હિન્દી ગુજરાતી અને અંગ્રેજી આ 4 ભાષાની અંદર તેઓ આ સમગ્ર ગ્રંથને મુખપાઠ કરી જાણ્યો છે તો આવા અનુભવ સિદ્ધ પરમ પૂજ્ય સ્વામીજીના કૃપાપાત્ર સંત પૂજ્ય ત્યાગવત્સલ સ્વામીજીના શ્રીચરણોમાં નમ્ર પ્રાર્થના આજે પારાયણના પૂર્ણાહુતિ દિન નિમિત્તે સ્વામી આજે એવો જબરદસ્ત બંચ મારો કે દરેકના પરિવારની અંદર ઘર મંદિર જેવું ઘર મંદિર અને મંદિર જેવી વાતાવરણ દરેકના ઘરની અંદર ઉપસ્થિત થાય પૂજ્ય ત્યાગવત્સલ સ્વામીજી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય આપણે સૌ હાથ જોડી આંખો બંધ કરી મારા સાંઈના સ્મરણ સાથે મંગલાચરણમાં જોડાઈએ ઓ પુરુષોત્તમં ચ પરમં ધામક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજી ભક્તમેવ મનગમ બ્રહ્મ સ્વરૂપમ મુદા વંદે યજ્ઞ પુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા ગુણાતિ
ઈતઃ અક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવબંધના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પારણના તૃતીય દિને સૌ હરિભક્તોને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજે અત્યંત કૃપા કરીને આપણને આ શાસ્ત્રની ભેટ આપી એની પર આપણે પારિવારિક એકતાની વાત કરી રહ્યા છીએ પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજ જ્યારે આ શાસ્ત્ર લખી રહ્યા હતા ત્યારે એક સંતે પૂછ્યું કે બાપા શાસ્ત્ર કોણ લખે છે ત્યારે બાપાએ કહ્યું કે સ્વયં અક્ષર લખે છે એટલે કે અક્ષર બ્રહ્મ પરબ્રહ્મના દાસ સેવક એવા અક્ષરબ્રહ્મ આ શાસ્ત્ર લખી રહ્યા છે તો ગુરુ છે એ પરબ્રહ્મના ધારક છે પોતે બ્રહ્મ સ્વરૂપ છે અને બ્રહ્મ સ્વરૂપની વાણી પણ એવી અલૌકિક હોય તો પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજે આપણે આ શાસ્ત્રની ભેટ આપી જેમાં આપણે પહેલા દિવસે વાત સમજ્યા કે ઘર સંસારમાં સુખી રહેવું હોય તો આપણું આચરણ કેવું હોવું જોઈએ આપણા ઘરની અંદર આપણું વર્તન કેવું રાખવું ગઈકાલે આપણે જોયું કે કેવી રીતે વાણી બોલવી આજે આપણે વિચાર કરીશું કે બાળકોને સંસ્કાર કેવી રીતે આપવા કારણ કે અત્યારના સમાજની અંદર આ બહુ જરૂર છે બાળકોને સારા સંસ્કાર મળે સારા નાગરિક થાય એ બહુ જરૂરી છે ભારતમાં એક ધૌમ્ય નામના ઋષિ થયા એ ધૌમ્ય નામના ઋષિએ એક ગ્રંથ લખ્યો છે શિશુ નિર્માણ શિશુ એટલે બાળક અ ચાઇલ્ડ એનું નિર્માણ કેવી રીતે કરવું તો એમાં એક બહુ સરસ શ્લોક છે એ પોતે ધૌમ્ય ઋષિ લખે છે બાલો યોદ્યતન સવૈ ભવિતા રાષ્ટ્રનાયક સમાજ ગ્રામીણ વૃક્ષા ભવંતિ વહિ યથા ક્ષુપાઃ કુશલાત્ર માલાકાર વિશેષતઃ ક્ષુપાણાં રક્ષણે ધ્યાનમ દદત્યાવશકૈવિદઃ આ ઋષિ એમ લખે છે કે પ્રત્યેક માતા પિતા એ માળી છે જેમ માળી હોય એ પોતાના બગીચાની માવજત કરે પોતાના બગીચાની અંદર પુષ્પ હોય તો એનું જતન પોષણ સંવર્ધન ને રક્ષણ કરે એમ તમારા ઘરની અંદર બાળકો છે બાલિકાઓ છે એ પછી કિશોર કિશોરી ઉંમરના હોય તો એ બાળકોનું આપણે જતન કરવાનું શેનું જતન સંસ્કારોનું જતન એનું રક્ષણ કરવાનું કુસંગ થકી રક્ષણ એનું પોષણ કરવાનું આધ્યાત્મિક જ્ઞાનથી પોષણ અને એનું સંવર્ધન કરવાનું ભગવાનના માર્ગે આગળ વધે એવી રીતે સંવર્ધન કરવાનું તો આ ઋષિ લખે છે કે બાલો યોદ્યતન સવૈ ભવિતા રાષ્ટ્રનાયક શા માટે જતન પોષણ સંવર્ધન કરવાનું છે તો આજના બાળકો આવતીકાલના નાગરિક છે નાગરિકોથી આ દેશ બને છે સારા નાગરિકો સારો દેશ પણ એ સારા નાગરિક તૈયાર કરવાની જવાબદારી માતા પિતાની છે
એટલા માટે માતા પિતાએ માળી બનવાનું પણ કેવા માળી, કુશલાહ અત એવાત્ર માલાકારાહ વિશેષત, કુશળ માળી થવાનું. બે પ્રકારના માળી હોય, એક માળી કેવા હોય કે જેમ જાડી ઝાંખરા ઉગે ને ઉગવા દે, એ નિંદામણ ન કરે, જાડી ઝાંખરા ઉગી જાય કે ચિંતા ના કરે. એ બગીચાની જગ્યાએ છે ને સાવ તમને બંજર જમીન હોય અને ગમે તેમ ઉગી નીકળ્યું ને એવું લાગે તમને. અને જે કુશળ માળી હોય ને એ વ્યવસ્થિત એનો બગીચો ખીલવે. તો જે માળી હોય આદર્શ એનો બગીચો સારો હોય, એમ માતા પિતા આદર્શ હોય તો સંતાનો આદર્શ થાય. માતા પિતા લાપરવાહ હોય તો પછી બાળકો પણ કુસંગમાં ચડી જાય, વ્યસનમાં ચડી જાય. એટલા માટે ભગવાને તમને બધાને એક આરસનો પથ્થર આપ્યો છે. બાળક છે આરસનો પથ્થર છે, તમે શિલ્પી છો. એ આરસમાંથી રામ બનાવવા કે રાવણ એ મા બાપના હાથમાં હોય છે, કંસ બનાવવા કે કૃષ્ણ એ માતા પિતાના હાથમાં હોય છે, સીતા બનાવી કે શૂળપંખા એ માતા પિતાના હાથમાં હોય છે, વિવેકાનંદ સાંઈ બનાવવા કે વીરપ્પન બનાવવા એ માતા પિતાના હાથમાં હોય છે. માતા પિતા જેવું વર્તન કરે, જેવું બોલે, એક્ઝેક્ટ બાળકો એવું કરે છે. એટલા માટે માતા પિતાની બહુ જ મોટી જવાબદારી છે. તમે જોજો, જે ઘરના માતા પિતા હોય સ્વભાવ પ્રેમાળ હોય ને તો બાળકો પણ પ્રેમાળ હોય. જે માતા પિતાનો સ્વભાવ ગુસ્સાવાળો હોય ને તો એના દીકરા દીકરીમાં ગુસ્સો આવે. જે માતા પિતા બોલવામાં વિવેકી હોય ને એના સંતાનો વિવેકી થાય. જે ગમે એમ બોલતા તેના સંતાનો એવી રીતે બોલે. મંદિરમાં તો સંતોને બધાને અનુભવ છે કે મંદિરની અંદર હરિભક્ત આવે એ જો દંડવત કરે ને તો એનો દીકરો દંડવત કરે, એ જો ખાલી પંચાંગ પ્રણામ કરે તો એનો દીકરો પંચાંગ પ્રણામ કરે, પિતા જો હાથ જોડીને દર્શન કરીને નીકળી જાય તો દીકરો આમ કરીને નીકળી જાય, દંડવત ના કરે. જે પિતા કરે એનું અનુકરણ બાળકો કરે છે. એટલા માટે બાળ સંસ્કાર માટે માતા પિતાએ જાગૃત થવાની જરૂર છે, નહીતર તો કેવી પરિસ્થિતિ થાય. એક ભાઈ હતા, અમદાવાદથી નીકળ્યા, ટ્રેનમાં મુંબઈ જવું હતું, પોતાના નાના બાળકને લઈ ટ્રેનમાં બેઠા અમદાવાદથી નીકળ્યા અને નડિયાદ સ્ટેશન આવ્યું. પહેલાં દીકરાએ કીધું કે બાપુજી મારે ચેવડો ખાવો છે, નડિયાદનો ચેવડો બહુ વખણાય. પિતાએ કીધું તું હમણાં નાસ્તો કરીને નીકળ્યો, ચેવડો ન ખવાય હમણાં, કે ના લઈ આપો નહીં તો કહી દઈશ. પિતા તરત નીચે ઉતરી ગયા, ચેવડો લઈ આવ્યા, 250 ગ્રામ ચેવડો ખાઈ ગયો. પછી આણંદ આવ્યો, આણંદમાં ખમણ બહુ સારા મળે. દીકરો કે પપ્પા ખમણ ખાવાશ. પપ્પા કે તું નાસ્તો કરીને નીકળ્યો તે ચેવડો ખાધો અને પાછું ખમણ ખાવાની માંગણી કરે, પેટમાં દુખશે, રહેવા દે, ના લઈ આપો નહીં તો કહી દઈશ. પિતા તરત ઉતરી ગયા ટ્રેનમાંથી, ખમણ લઈ આવ્યા, એ ખાધું. વડોદરા આવ્યું, વડોદરામાં સેવ ઉસળ વખણાય. દીકરો કે મારે સેવ ઉસળ ખાવું છે, પપ્પા લઈ આવો. પપ્પા કે તારું પેટ છે માર્કેટ છે, કેટલું ખાખા કરે છે, નહીં મળે. દીકરો કે લઈ આપો નહીં તો કહી દઈશ. પપ્પા ઉતરી ગયા નીચે, સેવ ઉસળ લઈ આવ્યા, એ ખાધું. પછી તો ભરૂચમાં ખારીસિંગ માંગી, વલસાડ આવ્યું ચીકુ માંગ્યા. જે સ્ટેશન આવે ને માંગણી જ કરે, ખાવાનું જ માંગે. પપ્પા પહેલાં ના પાડે, દીકરો કે કહી દઈશ, એટલે પપ્પા ઉતરી જાય લઈ આપે. આજુબાજુના મુસાફરોએ જોયું આ પ્રોગ્રામ ચાલે છે ક્યારનો, એટલે એક જણા હિંમત કરીને પૂછ્યું એના પપ્પાને કે તમને વાંધો ના હોય તો અમને કહેશો આ કઈ દેશમાં છે શું. દર સ્ટેશને દીકરો તમને ખાવાનું માંગે, તમે પહેલાં ના પાડો. દીકરો એક બે શબ્દ બોલે, કહી દઈશ, તમે તરત ઢીલા પડી જાઓ, ઉતરી જાઓ, લઈને આવો છો, આ કઈ દેશમાં છે શું. પેલા પપ્પા કે કઈ દેશમાં કશું જ નથી, આ છે 15 વર્ષનો, લાગે છે 7 વર્ષનો, એટલે મેં અડધી ટિકિટ લીધી છે. એટલે આ કહે છે અમારે ટિકિટ ચેકર આવશે ને કહી દઈશ. પણ મને એમ થાય છે કે આખી ટિકિટ લીધી હોત તો સારું, કારણ કે આખી 3 ટિકિટ આવે એટલું ખાઈ ગયો. જો પિતાએ અપ્રામાણિકતા કરી એના દીકરાએ નોંધ્યું એટલે પછી લાભ લીધો. જે પિતા કરે ને એવું બાળક કરે. હવે તમે જુઓ, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કેટલા મહાન રાષ્ટ્રપતિ હતા, એમના જીવનમાં આવો જ પ્રસંગ બન્યો, પણ માતા પિતા જાગૃત હતા. એ લોકો એક વખત ટ્રેનમાં મુસાફરી કરતા હતા,
અબ્દુલ કલામ એમના માતૃશ્રી પ્લેટફોર્મ પર ઊભા હતા, એના પિતા એ ટિકિટ લેવા ગયા, પણ એટલી લાંબી લાઈન હતી, આ ટ્રેન તો આવી ગઈ હતી, હવે જો ટિકિટ ન મળે તો ટ્રેન ઉપડી જાય, એટલે પાછા આવ્યા. એની માતાએ પૂછ્યું, અબ્દુલ કલામના માતાએ પૂછ્યું, ટિકિટ મળી કે ના? નહીં મળી. કેમ? કે ગીર્દી બહુ છે અને આપણો વારો આવશે એના પહેલાં તો ટ્રેન ઉપડી જશે, એટલે આપણે કામ કરી ટ્રેનમાં બેસી જઈએ, પછી પૈસા આપી દઈશું જે હશે. એની માતા કે ના, ટિકિટ વગર ના બેસાય. તો એના પિતા કે બરાબર છે, મને ખબર છે ન બેસાય, પણ મજબૂરી છે, શું કરીએ? ત્યારે એની માતાએ શું કીધું? કદાચ ટિકિટ ચેકરને ખબર નહીં પડે, કદાચ આજુબાજુ બેસેલા 10-12 પેસેન્જરને ખબર નહીં પડે, પણ આપણા દીકરાને તો ખબર છે ને, આપણે ટિકિટ વગર બેસી ગયા. મારે મારા દીકરાને બેઈમાન બનાવવો નથી, મોટો થઈને ચોર બનાવવો નથી. એના દીકરા રાષ્ટ્રપતિ થયો, બાકી ઘણાના મા બાપ તો ગર્વ લે, જો મારો દીકરો તો ટિકિટ લીધા વગર મુસાફરી કરે, કોઈ પકડે જ નહીં. તે ગર્વ ના લેવાય અને સમજાવવું પડે કે આવું ન કરાય, અપ્રામાણિકતા ન કરાય. જેના માતા પિતા જાગૃત હોય ને એના સંતાનોમાં સંસ્કાર આવે જ. આ બધી સત્ય ઘટનાઓ સમાજમાં બને જ છે, રોજ બરોજ બને છે. એક પિતા સંતો પાસે આવીને કે સ્વામી, મારો દીકરો સિગરેટ પીવે છે, 18 વર્ષની ઉંમર છે. એટલે સંતો એના બાળકને બહાર મોકલ્યો અને પપ્પાને કે તમે પીવો છો? એટલે કે હા. બહાર પીવો છો ઘરમાં? કે ઘરમાં. દીકરા પાસે કોઈ દિવસ પાકેટ મંગાવ્યું સિગરેટનું? કે મંગાવ્યું છે. સંતો કે ત્રણ કામ તમે કર્યા, ચોથું એને કરવાનો જ છે. એક તો તમે સિગરેટ પીવો છો, ખોટી વાત છે, ના પીવાય. બીજું તમે ઘરમાં પીવો છો, સંતાનોની સામે પીવો છો. ત્રીજું તમે એની પાસેથી સિગરેટનું પાકેટ મંગાવો છો. હવે ચોથું કામ એ પોતે પીવાનું તો કરે જ ને. પછી બાળકોને સંસ્કાર આપવા માટે માતા પિતાએ પહેલાં પોતાનું આચરણ સારું કરવું પડે, નહીતર તો સમાજની અંદર કેવી પરિસ્થિતિ નિર્માણ થાય. જો એક છોકરો હતો, આંબાવાડિયાની અંદર આંબાની ચોરી કરતો હતો, ઝાડ પર બેઠા બેઠા કેરી તોડીને થેલીમાં ભરે. ઘણા બાળકો પથ્થરથી કેરી તોડીને ખાઈ જાય, જુદી વાત છે, પૂછાગર તો ન જ કરાય, પણ આ તો રીસર થેલી લઈને જ ઉપર ચડ્યો, કેરીઓ તોડીને થેલીમાં ભરાવે. માળી જોઈ ગયો, હે બાળક નીચે ઉતર, ચોરી કરે છે, પૂછાગર લે છે, ચાલ તારી મમ્મી પાસે. એટલે કે મમ્મી સામેના ઝાડ પર છે, એ ત્યાં કેરી તોડતી હતી, એ ત્યાં કેરી ભેગી કરતી હતી. એટલે આવું થાય ઘણી વાર, સંસ્કાર ત્યાંથી સીધા આવે, આપણને તો શું આવે. પણ તમે મધ્યપ્રદેશના બહુ જ મોટા ડાકુ થઈ ગયા, લુટેરા, ચંબલનો વિસ્તાર છે આખો. તમે અહીંથી મધ્યપ્રદેશ જાઓ ને, ચંબલની ખીણો આવે છે, ત્યાં સોહનસિંહ ડાકુ થયા, એને સેંકડો માણસો માર્યા, એને ફાંસીની સજા થઈ. ફાંસીની સજા પહેલાં પૂછું, તારી છેલ્લી ઈચ્છા શું છે? મારે મારી માતાને મળીને એના કાનમાં એક વાત કહેવી છે. એની માતાને લાવ્યા, સોહનસિંહના હાથ પગ તો બંધાયેલા હતા. એ કે માં નજીક આવો, મારે તારે કાનમાં કંઈ વાત કરવી છે. માં નજીક આવી, પહેલાં જોરથી માતાના કાનમાં બટકું ભર્યું, પકડી લીધું, દાંતથી ભીસીને કાન પકડી લીધું, લોહી નીકળવા માંડ્યું, બધાએ માન છોડાવી. એ કેવો દીકરો છે, મરતા મરતા માતાનું કાન કરડ્યું. કેમ આવું કર્યું? એણે કહ્યું કે હું જ્યારે નાનો હતો ને, ત્યારે કીડી મકોડા મારતો હતો, ભાંભુલિયા ભરતો ને, ત્યારે મારી માતાએ મને રોક્યો નહીં, ખુશ થઈ. જો દીકરો કેટલો બહાદુર છે, કીડી મકોડા મારે છે. હું 6 વર્ષનો હતો ત્યારે મેં કુરકુરિયું માર્યું, ગલુડિયું હોય ને, એક શેરીમાં ફરતું, મેં મારી નાખ્યું. મારી માં કે જો બહાદુર છે. 10 વર્ષની ઉંમરે તો હું સ્કૂલની એક છોકરાને મારીને આવ્યો, મારી માતાએ ઉપરાણું લીધું. એમ કરતાં કરતાં હું ડાકુ બની ગયો, લૂંટફાટ કરું, લોકોને મારું, મારી માએ રોક્યો નહીં. આજે મને ફાંસી મળે છે એનું કારણ મારી માતા છે. જો આ સત્ય પ્રસંગો પણ સમાજમાં બને છે, ખાલી રમૂજી પ્રસંગ નથી, કે પેલો બાળક ચોરી કરતો હતો ને કેરીને પેલી મા, ખરેખર બને છે પ્રસંગો. માતા પિતા ધ્યાન ન રાખે તો આઉટરેક પર લોકો ચડી જાય છે. કોઈ પણ માતા પિતાની ઈચ્છા ન હોય કે મારો દીકરો જેલમાં જાય, તો એ જેલમાં કેટલા બધા છે, એના મા બાપ તો હશે ને, સંસ્કાર આપવામાં ચૂકી ગયા, તો ચોરી લૂંટફાટ બીજા બધાની અંદર લોકો જેલમાં ગયા. એટલા માટે બાળ સંસ્કારની બહુ જરૂરિયાત છે. એક યુવાન મળ્યો હતો,
મંદિરે આવ્યો તો એના મિત્રની સાથે, તેનું મોડું ગંધાતું હતું, દારૂની સ્મેલ આવતી હતી. સંતો બી દારૂ પીવે જ કે હા, તારા પપ્પાને ખબર છે કે પપ્પા જોડે જ પીવું છું, જોડે બેસીને જ પીએ છે. ઘણા એવા હોય, ભારતની એક સંસ્કૃતિ હતી, પિતા પુત્ર સામે બેસીને વેદની રૂચા બોલતા, ઉપનિષદના શ્લોકો કંઠસ્થ કરતા, એવી ભારતીય સંસ્કૃતિ હતી. બાપ દીકરો સામે બેસીને શાસ્ત્રોની વાતો કરતા. આજે બાપ દીકરો રેસ્ટોરન્ટની અંદર, ઘરની અંદર દારૂ પીવે, આવી સમાજની પરિસ્થિતિ છે. એક પિતા એના દીકરાને લઈને રેસ્ટોરન્ટમાં દારૂ પીતા હતા. એમાં પિતાને વિચાર આવ્યો કે મારા દીકરાને સંસ્કારની વાત કરું, કે દીકરા આપણે દારૂ પીવો વાંધો નહીં, પણ લિમિટમાં પીવો, માપમાં પીવો. તો દીકરો કે બાપુજી લિમિટ આવી ગઈ એ કેવી રીતે ખબર પડે? એનો બાપ કે જો સામે ખુરશી પર ચાર માણસ બેઠા છે, એ આઠ દેખાવા માંડે ને, એટલે સમજો લિમિટ આવી ગઈ. દીકરો કે બાપુજી સામે ચાર નથી, બે જ છે, તમને ચાર દેખાય, તમારી લિમિટ આવી ગઈ, ઊભા થાવ. કે હવે બાપ લિમિટની બહાર પીતો કે સંસ્કાર આપે કોઈ દિવસ? બસી, ધીસ ઇઝ વેરી કોમન ઇન સોસાયટી. સમાજમાં એટલું બધું કોમન થઈ ગયું કે સહેજે સહેજે બધા પીતા થઈ ગયા. ભારતની સંસ્કૃતિ કેટલી મહાન છે, છતાં પણ આજે લોકો ભૂલી ગયા. અને સનાતન ધર્મની અંદર જન્મ ધારણ કર્યો તો એ લોકો દારૂ પીતા હોય, તો આપણી સંસ્કૃતિ નથી. એક છોકરો શહેરમાં ભણેલો ગણેલો હતો ઇંગ્લિશ મીડિયમમાં, પણ શહેરમાં કોઈ છોકરી મળી નહીં લગ્ન માટે, એટલે ગામડે ગયો. એક છોકરી પસંદ આવી ને આને પૂછ્યું કે તને ઇંગ્લિશ ફાવે? પેલી કે સોડા સાથે ફાવે. એટલે કે હું ભાષાનું પૂછું છું, પેલી પીવાનું અમતી હતી, બોલો આ ઇંગ્લિશ ભાષાનું પૂછતો હતો, ઇંગ્લિશ ફાવે એમ, એટલે ઇંગ્લિશ ભાષા ફાવે. તે પેલી કે હા સોડા સાથે ફાવે, ના હોય તો દેશી એ ફાવે. પણ સી કેટલું કોમન થઈ ગયું બધામાં. તો અત્યારમાં જો માતા પિતા ધ્યાન ન રાખે ને, તો બાળકો તો વ્યસનના માર્ગે ચડી જાય, દુરાચારના માર્ગે ચડી જાય. એટલે માતા પિતાની બહુ જ મોટી જવાબદારી છે કળિયુગની અંદર સંતાનોને સંસ્કાર આપવા. અને અત્યારે તો વિડીયો ગેમ્સ એવી બધી આવી છે, તમે વિડીયો ગેમ રમવા આપો બાળકોને, એમાં હિન્દુ ધર્મના મટીને પરધર્મ સ્વીકારી લે વિડીયો ગેમથી જ, એવું શીખી જાય. તમે ગમે એમ કરીને મોબાઈલ આપી દો, અત્યારે શું છે કે લોકોને મોબાઈલ પકડાવી દે, બાળક રડતો ને મોબાઈલ આપી દે. તો શાસ્ત્ર આપો ને એને, એને કોઈ સારું શાસ્ત્ર આપો, વાંચવા માટે આપો, એટલે કે શીખવાડો, તમે મ્યુઝિક શીખવાડો, એમાં મન એનું રહે. મોબાઈલ આપી દે એટલે પેલો પછી રમ્યા રાખે ગમે તે. કેટલી બધી વિડીયો ગેમમાં તો ખૂણા ખરાબીનો આવે છે, એ હિંસક થઈ જાય. કેટલી બધી વિડીયો ગેમની અંદર રેસિંગ આવે, કારની રેસ કરે, પછી જ્યારે મોટો થઈને ચલાવે ને ત્યારે બધાને અથડાવે. હમણાં ચાલે છે ને બધું ચેપ્ટર, કેમ થાય છે આ બધું? સંસ્કાર નહીં. એટલે બાળકોને સુવિધા આપવાની ના નથી, પણ સુવિધાની સાથે સંસ્કાર આપવાની જરૂર છે. સમય પ્રમાણે તમારે બધી વસ્તુ એને પ્રોવાઈડ કરવી પડે ના નથી, પણ એને વિવેક શીખવવો પડે, કેવી રીતે વપરાય, કેવી રીતે ન વપરાય. તો પરમ પૂજ્ય મહન સાંઈ મહારાજે આપણને સત્સંગ દીક્ષાની અંદર આવી અલૌકિક વાતો કરી છે, એના કેટલાક શ્લોકોને આધારે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે તમારા ઘરમાં બાળક જન્મે એના પહેલાં શું કરવું, બાળક જન્મ્યા પછી શું કરવું, મોટા થાય પછી શું કરવું, એની બાપાએ વાત કરી છે. પહેલો શ્લોક છે, મહન સાંઈ મહારાજે આપણને કહ્યું છે 179. સત્સંગ શાસ્ત્ર પાઠા દે ગર્ભસ્થામેવ સંતતિમ, સંસ્કુર્યાત્પૂરયનિષ્ઠા અક્ષરપુરુષોત્તમે, અક્ષરપુરુષોત્તમે. બાપાએ પહેલી વાત કરી કે બાળકનો જન્મ થાય એના પહેલાં શું કરવું. જ્યારે માતાના ઉદરમાં બાળક હોય ત્યારે જ સત્સંગ શાસ્ત્ર પાઠા દેર, સત્સંગના શાસ્ત્રોનો પાઠ કરવો, જેથી કરીને ઉદરમાં રહેલા બાળકને સંસ્કાર આવે. સત્સંગ શાસ્ત્ર પાઠા દેર ગર્ભસ્થામ એવ સંતતિમ સંસ્કુર્યાત, એને સંસ્કાર આપવા. પૂર્યન નિષ્ઠાન અક્ષર પુરુષો, તમે બ્રહ્મ પરબ્રહ્મનું જ્ઞાન આપવું. જેમ માતાના ઉદરમાં બાળક હોય ત્યારે માતા ખાવા પીવામાં ધ્યાન રાખે,
जो जेते खाए तो बाड़कना शरीर पर खराब असर पड़े। एवी रीते आ तो जीभनो आहार छे, आँख द्वारा जोवानो ए आँखनो आहार छे, कानथी सांभळवू ए काननो आहार छे, मनमां जे विचार आवे मननो आहार छे, एनी असर पण बाड़क पर छे। ए आजना वैज्ञानिकोए पुरवार कर्युं छे। एटला माटे खाली खोराकनुं ध्यान राखवानुं नथी, पण शुं जोवू, शुं सांभळवू, શું વિચારવું એ પણ ધ્યાન રાખવું પડે। અને આ વાતો આપણા પુરાણોમાં વર્ષો બધા લખેલી છે। તમે જો શ્રીમદ ભાગવત વાંચો તો સાતમો સ્કંદ આવે છે, એની અંદર પ્રહલાદજી મહાન ભક્ત થયા। હવે એના પિતા તો અસુર હતા, તો અસુરને ત્યાં ભક્ત કેમ થયો? તો એનું કારણ એ હતું કે જ્યારે હિરણ્યકશિપુ પોતે યુદ્ધ કરવા ગયા તે વખતે એની પત્ની કયાધુના ઉદરમાં પ્રહલાદજી હતા, એનું અપહરણ કરીને ઇન્દ્રદેવ લઈ ગયા એને મારી નાખવા। કે આ ભયંકર હિરણ્યકશિપુ છે, તને દીકરો કેવો થશે? પણ નારદજી મળ્યા, નારદજી કીધું કોઈ અબળા નારીને મરાય નહીં, તમે મને સોંપી દો, એનું હું કથાવાર્તા કરીશ, તેનો દીકરો ભક્ત થશે। નારદજીની કથા સાંભળીને પ્રહલાદ અસુરકુળમાં પણ ભક્ત થયા। જ્યારે 5 વર્ષની ઉંમર થઈ, થોડા સમજણા થાય બાળક એટલે પછી કંઈ પૂછો તો જવાબ આપે એમ, તો હિરણ્યકશિપુએ ખોડામાં બેસાડીને પ્રહલાદને કહ્યું, આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ વસ્તુ કઈ છે? હિરણ્યકશિપુને એવું હતું કે ત્રિલોકીમાં બધા મારું ભજન કરે છે, આ પણ એમ કહેશે કે પપ્પા તમે જ સર્વશ્રેષ્ઠ છો, આખી પ્રજા બધી તમારું ભજન કરે છે। પણ એ વખતે પ્રહલાદ શું કહે છે? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ નવધા ભક્તિ સે શુદ્ધ હોતા હૈ નવધા ભક્તિ સે શુદ્ધ હોતા હૈ અપના તન ઓર મન હો સફલ કર લે જીવન હો સફલ કર લે જીવન શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ। નવધા ભક્તિની વાત જે શાસ્ત્રમાં લખી છે એ પ્રહલાદજી પોતાના પિતાને ઉપદેશ આપતા વાત કરે છે। 9 પ્રકારની ભક્તિ, શ્રવણ, કીર્તન, સ્મરણ, ભગવાનની ચરણ ચંપી કરવી, દાસત્વ, સખ્ય ભાવે, આત્મનિવેદી, આ બધું વર્ણન કર્યું અને કહ્યું કે 5 વિષયોનો ત્યાગ કરવો અને ભગવાનની ભક્તિ કરવી એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે। હિરણ્યકશિપુને આશ્ચર્ય થયું કે મારા મહેલમાં, મારી નગરીમાં, 3 લોકમાં બધા મારું ભજન કરે, આ મારા દુશ્મન વિષ્ણુ ભગવાનનું ભજન કેમ કરે છે? પૂછ્યું, તને કોણે શીખવાડ્યું? પ્રહલાદ કહે છે, હું શીખીને આવ્યો છું। ક્યારે શીખ્યા? માતાના ઉદરમાં। નારદજીએ કથા વાર્તા કરી એ માતાના ઉદરમાં રહ્યા થકા ભક્ત પ્રહલાદે સબકોન્શિયસ માઇન્ડથી ગ્રહણ કરી। આજના વૈજ્ઞાનિકો આ શબ્દ વાપરે છે, સબકોન્શિયસ માઇન્ડ। બાળકો સૂતા હોય ને તો એ તમે ભજન મૂકો, કથા મૂકો ને તો એ સાંભળે છે, આવું વૈજ્ઞાનિકોએ આજે પુરવાર કર્યું છે। 2 માતાઓ ઉપર પ્રયોગ કરવામાં આવેલો, બંને ત્યાં સંતાનનો જન્મ થવાનો હતો, એકને ધાર્મિક પુસ્તકો આપ્યા, એકને કહ્યું તમે જે વાંચવું હોય, જે ટીવીમાં જોવું હોય તમે જુઓ। જેણે ધાર્મિક પુસ્તકો વાંચ્યા એને ત્યાં દીકરો જન્મ્યો, એ મોટો થયો, સ્વાભાવિક રીતે ધાર્મિક હતો, ભક્ત હતો। જેણે ટીવીમાં જાત જાતનું જોયું, જાત જાતનું વાંચ્યું, એનો દીકરો ચોર પાક્યો, અધર્મી પાક્યો। વૈજ્ઞાનિકોએ આવા પ્રયોગો કરીને કહ્યું કે સંસ્કારની શરૂઆત જન્મ પહેલાં થઈ જાય છે, જો આપણે શાસ્ત્રોમાં લખ્યું છે, સાચી વાત છે। અભિમન્યુને ચક્રવ્યૂહનું જ્ઞાન ક્યારે મળ્યું? માતા ઉત્તરાના ઉદરમાં જ મળ્યું હતું, એ પણ શાસ્ત્રમાં વાત છે। પ્રમુખ સાંઈ મહારાજ આ વાત ઘણી વાર કરતા, અટલાદરામાં પ્રમુખ સાંઈ મહારાજ હતા અને લંડનના મુખ્ય હરિભક્ત
સીએમ પટેલ ધામમાં ગયા તો બાપાની ઈચ્છાથી મારે અગ્નિ સંસ્કાર કરવો, તો એનો પાર્થિવદેવ અહીંયા મંગાયો વડોદરામાં, બાપાએ અગ્નિ સંસ્કાર કરેલો. બહુ મહાન ભક્ત હતા. એ નિમિત્તે પારણ હતી શિક્ષાપત્રીની, બાપા રોજ આશીર્વાદ આપતા. એની અંદર બાપાએ એમના બાળકોને પૂછ્યું કે તમારા બાપુજી નિમિત્તે આ પારણ ચાલે છે, તમે બેઠા છો, તમારા નાના બાળકો ક્યાં છે? એ લોકોએ કહ્યું કે બાપા એ લોકો લંડનમાં જન્મ્યા છે એટલે ગુજરાતી ભાષા આવડતી નથી, એટલે આપણી સભામાં તો બધું ગુજરાતીમાં હોય ને, અહીંયા ઇન્ડિયામાં તો પરદેશમાં હોય ઇંગ્લિશમાં કથા, અહીંયા તો ગુજરાતીમાં જ હોય, એટલે એ લોકો સમજતા નથી, એ લોકો બહાર રમે છે અને અહીંયા બેસાડી તો ઊંઘી જાય છે કંટાળીને. પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા, ભલે ઊંઘી જાય બાળકોને સભામાં બેસાડવા. પછી સ્વામી બોલ્યા કે આ સભામાં ભજન કહેવાય, કથા થાય, એ બાળકોનું સુષુપ્ત મન છે ને એ સાંભળે છે, એમાં સંસ્કાર પડે છે. તો પ્રમુખ સાહેબ મહારાજ હંમેશા કહેતા, તમે ઘરની અંદર ઘર સભા કરો, બાળકો ભલે સૂઈ જાય, સુવડાવી દેવા, બાજુમાં બેસાડીને કથા સાંભળવી સંભળાવવી. મોટા મોટા સંગીતકારો છે ને ભારતમાં ક્લાસિકલ મ્યુઝિકના, એના ઘરની અંદર ધીમા સ્વરે છે ને ક્લાસિકલ મ્યુઝિક વાગતું જ હોય, એના બાળકોને સંસ્કાર પડે, આમ કોઈને ડિસ્ટર્બ ના થાય, પણ ધીમા સ્વરે વાગતું જ હોય ક્લાસિકલ મ્યુઝિક, એ સાંભળતા સાંભળતા એના બાળકો મોટા થાય ને તો સ્વાભાવિક રીતે સારું ગાઈ શકે, તો સંસ્કાર પડે છે. એવી રીતે અહીંયા મહંત સાંઈ મહારાજે આપણને વાત કરી કે બાળક જન્મે ત્યારે સંસ્કાર સારા આપવા. એક એવો રમૂજી પ્રસંગ પણ સમાજમાં સાચો પ્રસંગ બન્યો છે કે એક બેન હતા ને એને ત્યાં દીકરાનો જન્મ થયો અને 1.5 વર્ષે બાળક બોલતું થાય, પહેલા શબ્દો કયા બોલે? માં બોલે, પપ્પા બોલે, પાણી માટે ભૂ શબ્દ બોલે ભૂ, પછી ખાવા માટે શું બોલે? મમ મમ. આ બાળક મોટો થઈને પહેલું વાક્ય બોલ્યો શું બોલ્યો? કાલિયા તેરા ક્યાં હોગા. શેમાં આવે છે જો તરત ખબર પડી જાય. હવે એની માતાના ઉદરમાં બાળક હતો ને ત્યારે એની માતાએ 60 વખત આ મૂવી જોયું હતું. ભાઈ બોલો ગબ્બરથી પાકે કે નહીં? આવા જ પાકે. પછી હવે જે વાંચે જે જુએ એની અસર છે જ. આ શાસ્ત્રોમાં જે વાત છે ખોટી નથી, વૈજ્ઞાનિકો આ વાતની સાક્ષી પૂરે છે. એટલે આપણા ઘરની અંદર પણ એવું દિવ્ય વાતાવરણ હોય, ઘરનું વાતાવરણ મંદિર જેવું હોય, તો જે બાળક જન્મે સંસ્કાર લઈને આવે. અને મહંત સાંઈ મહારાજ કહે છે કે તમારા ઘરમાં બાળકો જન્મે છે તે ભગવાનની કૃપા છે, તો હવે એને સંસ્કાર આપવા એ આપણી જવાબદારી છે. તો પહેલો શ્લોક બાપાએ આપણને આ કહ્યો. હવે જન્મ થઈ ગયો પછી શું કરવાનું? તો બાપાએ બીજો શ્લોક લખ્યો, શ્લોક નંબર 78. સ્વીય પૂજા સ્વતંત્રાતુ સર્વે રક્ષા ગૃહે પૃથક જન્મનો દિવસ દેવ પૂજા ગ્રાય સ્વ સંતતે પૂજા ગ્રાય સ્વ સંતતે. બાપા કહે છે કે બાળક જન્મે એટલે તરત એની પૂજા લઈ લેવી. આપણે જે સત્સંગી પૂજા કરતા હોય એ પૂજા હોય, આમ તો ઘર મંદિરમાં ઘણા દીવો આરતી કરે પૂજા જ છે, પણ પદ્ધતિસરની પૂજા જે આપણા શાસ્ત્રોએ બતાવી છે, ભગવાનની મૂર્તિનું પ્રસ્થાપન કરવું, માળા કરવી, શાસ્ત્ર વાંચન કરવું વગેરે, એ આપણી પદ્ધતિ છે પૂજાની. તો એ પૂજા એના માટે લઈ લેવી. મોટો થાય એટલે કેવું, આ તારી પૂજા છે ત્યારે કરવાની. નાનો બાળક હોય ત્યારે પૂજા પાથરી દેવાની, માળા મૂકવાની, એની આગળ ભગવાનની મૂર્તિ પધરાવવાની, તિલક ચાલનો સામાન મૂકવાનો, અને એના વતી માતા પિતા માળા કરે, પણ એને સંસ્કાર પડશે. તો બાપા કહે છે કે જન્મનો દિવસ આદ એવ પૂજા ગ્રાહ્યા સ્વસંતતે, બાળક જન્મે એટલે તરત જ પૂજા લઈ લેવી. આપણે બાળક જન્મે એટલે તરત શું લઈ લઈએ? રમકડા લઈએ, નાના નાના કપડાં લઈએ, સંબંધીઓ પણ બધું આપી જાય, ભેટ આપી જાય, એ જેમ જેમ મોટા થાય એમ એમ સરસ સરસ કપડાં ને બધું આવતું જાય, પણ સાથે પૂજા લેવી, શાસ્ત્ર લેવું કે આ તારું શાસ્ત્ર છે, આ તારી પૂજા છે, આ તારી માળા છે, એની અસર છે. બાળકના હાથમાં લાકડી આપો તો લાકડી બધાને માર માર કરે, માળા આપો તો માળા ફેરવે, અસર છે એની. એટલે બાળક માટે પૂજા લઈ લેવી. પણ એના આગળના વાક્યમાં બાપાએ શું કહ્યું? સ્વામી કહે છે કે સ્વીય પૂજા સ્વતંત્રાતુ સર્વે રક્ષા ગૃહે પૃથક,
એટલે કે માતા પિતાએ પણ પહેલાં પૂજા કરવી તો બાળક કરે ને. ઘણાની અપેક્ષા બહુ હોય, મારો દીકરો કે મારી દીકરી બહુ સારા સંસ્કારી બને, પોતાને કશું કરવાની ઈચ્છા ના આવે તેવું ના થાય, પહેલાં પોતે પૂજા કરવી પડે. કારણ કે ગુજરાતીમાં કહેવત છે, કૂવામાં હોય તો વેડામાં આવે, અને જેવું કૂવામાં હોય ને એવું જ આવે. વડોદરામાં એક ભાઈને ત્યાં પધરામણી કરવા અમે ગયા હતા, તો એના દીકરાને મળ્યા. એના દીકરાને પૂછ્યું, ભણે છે? પેલો કે હા ભણું છું, સ્કૂલે જઉં છું. પછી બીજો પ્રશ્ન પૂછો, પૂજા કરે છે? કે આ પૂજા કરું છું. ત્રીજો પ્રશ્ન પૂછો, ધમાલ કરે છે? પેલો કે ના, મારા પપ્પા ધમાલ કરે છે. શું કરે? કે મને મારી બેનને રૂમમાં પૂરી દે, વાંચો, ટીવી નહીં જોવાનું, અને મમ્મી પપ્પા બે થિયેટરમાં મૂવી જોવા જાય છે. જો બાળકો નોંધે છે આ બધું, એટલા માટે બાળકો પૂજા ક્યારે કરે? મા બાપ કરે તો કરે. એટલે પહેલાં તો માતા પિતાએ પૂજા કરવાની. એક ભાઈના ઘરે અમે ગયા હતા, તો એના ઘરે બેઠા ને પધરામણી કરવા, તો અંદરની રૂમમાંથી કૂતરું બહાર આવ્યું. કૂતરાને તેલો ચાંદલો હતો, બોલો, તો સફેદ આવે ને પોમેડિયન વાળું, ટૂંછડાવાળું. અમે કહું આને તિલક ચાંદલો? મને કે હું પૂજા કરવા બેસું તો બાજુમાં આવીને બેસી જાય, હું એને તિલક ચાંદલો ના કરું તો કપડું ખેંચે, પૂજાનું મૂર્તિ ખેંચે. હવે આવી રીતે ઘણા પૂજા કરતા હોય કૂતરાને બેસાડીને, એવી રીતે ન કરવી જોઈએ. કારણ કે કૂતરા કે સ્નાન ન કરતા હોય, અપવિત્ર જ હોય, આપણી પૂજામાં પવિત્રતા હોય. પણ એ આખો સબ્જેક્ટ જુદો છે, પણ ટૂંકમાં આને તિલક ચાંદલો કરે. થોડી વાર તેનો દીકરો રૂમમાંથી બહાર આવ્યો, એના કપડમાં તિલક ચાંદલો નહોતો. તો સંતોએ કહ્યું કે આ કોણ છે? કે અમારો દીકરો. કે પેલા આને તિલક ચાંદલો કરો ને, તમે કૂતરાને કરો ના નથી, પણ પેલા દીકરાને તો કરો. કે ના, એને મેં બહુ કીધું, નહીં કરતો. તો બાળકોને પ્રેમથી સમજાવવા પડે, આધ્યાત્મિક માર્ગે વાળવા પડે. એટલા માટે પૂજા કરતા કરવા, નાનપણથી પૂજા પાઠ કરે, શ્રદ્ધા હોય ભગવાનની. ઘણા શું કે મારો દીકરો બહુ પ્રામાણિક છે, મારો દીકરો ચોરી કરતો નથી, જૂઠું બોલતો નથી. બહુ સારી વાત છે, સંસ્કાર જ કહેવાય. પરંતુ ભગવાનમાં શ્રદ્ધા છે ને, એ હશે તો સંસ્કાર ટકશે, નહીં તો મોટા થશે ને, અને જો પ્રલોભન આવશે ને તો પ્રામાણિકતા જતી રહેશે. મોટા થશે ને કંઈ વિઘ્ન આવશે ને તો શ્રદ્ધા ઓછી થઈ જશે. એના કરતાં પહેલેથી શ્રદ્ધા દ્રઢ કરાવી, તો જે સંસ્કાર તમારા છે પરિવારના એ ટકે. એટલા માટે બાપાએ કીધું કે એના માટે પણ પૂજા લઈ લેવી. અને ઘણા હરિભક્તો જાગૃત છે, એ લોકો નાનપણથી બાળકને પૂજા પાઠ કરાવે છે. આપણા લલિતભાઈ મુંજાણી હરિભક્ત છે અમદાવાદના, એ બે દીકરાને એક દીકરી છે, એને નાનપણથી બાળકોને એટલા સંસ્કાર આપ્યા છે ને. એણે લખ્યો છે એનો પ્રસંગ ઘરસભા પુસ્તકમાં, કે નાનપણથી બાળકોને સત્સંગનો યોગ થયો. કારણ કે ઘરમાં સત્સંગ હતો, બાળસભામાં જાય, રવિવારે સભામાં જાય, મંદિરે જાય. એણે લખ્યું કે અમે રોજ સવારે ઉઠી પતિ પત્ની ત્રણ બાળકો સમૂહમાં પૂજા કરીએ, સમૂહમાં આરતી કરીએ, થાળ કરીએ, કેટલું સરસ વાતાવરણ થાય ઘરનું. પછી બાળકો સ્કૂલે જાય તો મમ્મી પપ્પાને પગે લાગીને જ જાય, દાદા દાદીને પગે લાગીને જ જાય. પછી પાછા ઘરે આવે તો એનું દફતર બરાબર મૂકે, પછી વ્યવસ્થિત ભણે. મંદિરે જવાનું, સ્કૂલે જવાનું, ઘરે આવવાનું, બાકી બીજે ક્યાં આંટાવાડા મારવા નહીં, ખોટો ટાઈમ બગાડવાનો નહીં. એટલા સંસ્કારીના બાળકો, કોઈ દિવસ જીદ ના કરે, કોઈ દિવસ પૈસા ના માંગે. સામેથી મા બાપ પૈસા આપે, ખિસ્સા ખર્ચી આપીએ ને આપણે, તો જરૂર હોય એટલા વાપરે, પાછા આપી દે બીજા, હિસાબ આપે કે મેં અહીંયા વાપર્યું, આ લીધી વસ્તુ. એટલા પ્રામાણિક. એ લલિતભાઈ લખે છે કે અમે બહુ મધ્યમ વર્ગીયના છીએ, બહુ કંઈ મોટા બંગલામાં નથી રહેતા, પરંતુ આ છે ને, આ સંપત્તિ, અમારા બાળકો અમારી સાચી સંપત્તિ છે. તમારા સંતાનો તમારું છે ને રિયલ એસેટ છે. કદાચ તમે ભાડાના મકાનમાં રહેતા છો, ચિંતા નહીં કરવાની, બાળકો સંસ્કારી હશે ને એ તમારી સાચી સંપત્તિ છે. અને મોટા બંગલામાં રહેતો હોય પણ બાળકો કુસંસ્કારી હોય તો સંપત્તિ જતી રહે. એટલા માટે પિતાએ હંમેશા બાળકને શું ઉપદેશ આપવો? આપણા ગુજરાતી સાહિત્યમાં સરસ ભજન છે, પિતાએ દીકરાને શું કહેવું જોઈએ? બાપ કહે સુન બેટા મારા તું, બાપને પંથે ચાલીશમાં. કહે બાપ હે સુન બેટા મારા તું, બાપને પંથે ચાલીશમાં. હરિ ભજનમાં જે કોઈ વિઘ્ન કરે એવી ગોને ઘરમાં ગાલીશમાં. તારા માર્ગડે તું આંબા રોપજે,
તારા મારગણે તું આંબા રોપજે, પણ બાગ બીજા ના બગાડીશ માં, પર ધન ને પર નારી ને કેદી તું કોડી નજર નિહાળીશ માં, કહે બાપ હે સુન બેટા મારા તું પાપ ને પંથે ચાલીશ માં. પિતાએ બાળકને શું કહેવું જોઈએ? હે બેટા સાંભળ, તું પાપના પંથે ના ચાલીશ. કહે બાપ એ સુન બેટા મારા તું પાપને પંથે ચાલીશમાં. પહેલેથી એને પાપને પુણ્યનો ભેદ સમજાવવો. હરિભજનમાં જે કોઈ વિઘ્ન કરે એવી ગોને ઘરમાં ગાલીશમાં. જે આપણા સત્સંગમાં વિઘ્ન કરે, સંસારમાં વિઘ્ન કરે, એવા કુસંગથી દૂર રહેજે. આવું માતા પિતાએ બાળકને કહ્યું. તારા મારગડે તું આંબા રોપજે, પણ બાગ બીજાના બગાડીશમાં. શક્ય બને તો બીજાને સહકાર આપજે, મદદ કરજે, પણ કોઈનું કામ બગાડીશ નહીં, હો, કોની સાથે દ્વેષ ભાવ ન રાખીશ. અને પર ધન ને પર નારી ને કેદી કુળી નજરે નિહાળીશમાં. પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન, ઇતના કરે હરિ નામ લે તો તુલસીદાસ જમાન. પારકા ધનની સામે જોવું નહીં, અણકનું લેવું નહીં. અને પર નારી છે, માત સમાન છે, એવા સંસ્કાર કોણ આપશે? માતા પિતા આપશે. કારણ કે સ્કૂલમાંથી આવા સંસ્કાર મળવાના નથી. કારણ કે અત્યારે આપણું સેક્યુલરિઝ, બધા સેક્યુલર પોતે માને છે. ધીમે ધીમે સિલેબસ સારો થશે ભવિષ્યમાં, પણ સ્કૂલ કરતાં બાળકો મા બાપ સાથે વધારે રહે છે. સ્કૂલમાં તો બાળકો 4-5 કલાક જાય, 6 કલાક જાય, પછી તો ઘરમાં જ હોય છે. વેકેશનમાં તો ઘરમાં જ હોય, રવિવાર તો ઘરમાં જ હોય. મંદિરે બાળકો જાય એ પણ રવિવારે એક દિવસ જાય. મેક્સિમમ સમય માતા પિતા સાથે વ્યતીત કરે છે. તો માતા પિતાના વચનો, માતા પિતાના સારા વર્તનની અસર બાળકોને થાય છે. માટે માતા પિતાએ આવો સારો ઉપદેશ આપવો. તો જન્મ પહેલાં શું કરવું એ બાપાએ વાત કરી, જન્મ પછી શું કરવું એ બાપાએ વાત કરી. બાળકો મોટા થાય, તમારે સ્કૂલમાં મોકલવા પડે, તો એને કેવી રીતે તમારે સંસ્કાર આપવા, એની બાપા અહીંયા વાત કરે છે. કે આપણા પુત્ર અને પુત્રી બંનેને કેવી રીતે સત્સંગને શિક્ષણ આપવું. સંપાલ્યા પુત્ર પુત્યશ્ચ સત્સંગ શિક્ષણાદિના, અન્ય ચ સંબંધિન સેવ્યા યથા શક્તિ ચ ભાવતઃ, યથા શક્તિ ચ ભાવતઃ. બાપા કહે છે કે જો બે પ્રકારના સંબંધી હોય છે, તમારા ઘરે મહેમાન થઈને આવે એ પણ સંબંધી જ કહેવાય, તમારા પોતાના સંતાન છે પણ સંબંધી છે ને તમારા. તો બહારથી કોઈ સંબંધી આવે એને અતિથિ દેવો ભવની ભાવનાથી આદર સત્કાર કરવો, યથાશક્તિ ભાવથી એને સત્કારવા. અન્ય સંબંધી ન સેવ્યા યથાશક્તિ જ ભાવત. પણ જે પોતાના સંતાનો છે એ તમારી જવાબદારી છે એને સારું શિક્ષણ આપવું, સારા સંસ્કાર આપવા, એ માતા પિતાની જવાબદારી છે. બાપાએ બંને વાત કરી. પહેલાં શિક્ષણ. તો શિક્ષણ એટલે અત્યારે સમાજની અંદર બાળકો સારામાં સારું ભણે ને એ મા બાપે બહુ જ જાગૃત રહીને એને ભણાવવા પડે. જો સામાન્ય ડિગ્રી હોય તો કંઈ કિંમત નથી. બુદ્ધિશાળી બને, સારું શિક્ષણ એને પ્રાપ્ત થાય બહુ જરૂરી છે. પણ બાપાએ શિક્ષણની સાથે શું લખ્યું? સંસ્કાર આપવા. કારણ કે તમારો દીકરો દીકરી જન્મે એક હાથ લાંબો થાય ને બીજો હાથ ટૂંકો રહી જાય ને તો આપણે ના ગમે, એને વિકૃતિ કહેવાય, વિકાસ ન કહેવાય. એમ ખાલી તમે શિક્ષણ આપો, ડૉક્ટર બનાવી દો, એન્જિનિયર બનાવી દો, પાયલટ બનાવી દો, પણ આદર્શ નાગરિક ન બનાવો, સંસ્કારી ન બનાવો તો વિકૃતિ આવી. તમારો દીકરો હોય દીકરી હોય એનો પગ લાંબો થાય બીજો પગ ટૂંકો રહી જાય તો વિકૃતિ કહેવાય, વિકાસ ન કહેવાય. એવી રીતે માત્ર શિક્ષણમાં આગળ વધે એવું નહીં, સંસ્કારમાં પણ આગળ વધે. નહીં તો શું થાય? મુંબઈમાં એક પુત્ર ડૉક્ટર હતો, એના ફાધર પણ ડૉક્ટર હતા. ઝઘડો થયો હશે, ફાધર ગરડા હતા, ખુરશીમાં બાંધીને ફાધરની નસ કાપીને મારી નાખ્યો. ખાલી એજ્યુકેશન, શું કરવાનું એજ્યુકેશન? સંસ્કાર નહોતા આપ્યા. એ તો આપણે રાજકોટ બાજુમાં જ છે,
એક બહુ મોટો એન્જિનિયર થયેલો માણસ, એના ફાધરને અગાસીમાં લઈ ગયો, ધક્કો માર્યો, મરી ગયો બાપ. એજ્યુકેશન એન્જિનિયર બનાવી દીધો, અંદર એન્જિનિયરિંગ શીખવાડ્યું નહીં, અંદર સંસ્કાર શીખવાડ્યા નહીં. તો એજ્યુકેશન આપવું, એજ્યુકેશન ઇઝ મસ્ટ નાઉ ડેઝ, સમાજમાં બહુ જરૂરી છે. પરંતુ ઓનલી એજ્યુકેશન ઇઝ નોટ સફિશિયન્ટ. ખાલી શિક્ષણ એ મહત્વનું નથી. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે છે, અને લક્ષણ વાળું શિક્ષણ રક્ષણ કરે છે. લક્ષણ એટલે ચારિત્ર, સંસ્કાર. સંસ્કાર વગરનું શિક્ષણ હોય ને તમારું ભક્ષણ કરશે, પરંતુ એને ચારિત્ર સાથે, સંસ્કાર સાથે શિક્ષણ આપશો તો તમારું રક્ષણ કરશે. તો હંમેશા બાપા પોતે વાત કરતા કે શિક્ષણની સાથે સંસ્કાર આપો. અહીંયા મહનસિંહ મહારાજે પણ વાત કરી, અને જેમ તમારા બાળકો એને તમે એજ્યુકેશન માટે આગ્રહ રાખો છો, એમ સત્સંગ માટે આગ્રહ રાખો. એકવાર સંતો ન્યૂજર્સીમાં પારસીપેનીની અંદર પરાસભામાં ગયા હતા, અને એક દાદા હતા, પોતાના બે પૌત્રોને લઈને સભામાં આવ્યા હતા. સંતોને પરિચય થયો એટલે સંતોએ પૂછ્યું કે તમે આ તમારા બે પૌત્ર છે એને નિયમિત રવિ સભામાં લઈને આવો છો? એને ના પાડી. કીધું કેમ? તો કે સાંઈ, આ લોકોને એકવાર હું લઈ આવ્યો, પછી એ લોકોને બહુ મજા ના આવી, એટલે પછી મને એમ થયું કે લોકોને મજા નથી આવતી મંદિરમાં સત્સંગમાં, તો આપણે બહુ દુરાગ્રહ કરવો નથી. પરદેશમાં શબ્દ વાપરે છે પિયર પ્રેશર, એને બહુ પ્રેશર આપવું નથી, ઈચ્છા હશે ત્યારે આવશે. પછી સંતોએ પ્રશ્ન પૂછ્યો કે તમારા પૌત્ર માંદા પડે તો તમે બધા વિચાર કરજો, તમારા ઘરમાં નાના દીકરા દીકરી માંદા પડે અને એને દવા લેવાની ઈચ્છા હોય નહીં, હોય એની ઈચ્છા? કડવી હોય દવા, આપણે ના ભાવે બાળકને ક્યાંથી ભાવે? તો એ પરાણી પીવડાવી છે કે નહીં? બાળકે મને કડવી દવા નથી જોઈતી, તો એ માતા શું કરે? નાક બંધ કરી મોઢામાં વેલણ ભરાવી દવા નાખી જ દે અંદર, ભલે રડતો. કેમ? માતાને છે કે આ દવા નહીં લે ને તો રોગ ઘર કરી જશે ને પછી વધારે નુકસાન થશે. તો પરાણે દવા પીવડાય, એને આગ્રહ ન કહેવાય, એ પીવે પ્રેશર નથી. તમે દવામાં આગ્રહ રાખો છો તો બાળસભામાં આગ્રહ કેમ નહીં? તમારા બાળકો હોય એ લોકો નાના હોય ને ત્યારે સ્કૂલે જવાની ના જ પાડે, તો ટીંગાટોડી કરીને મૂકી આવી છે કે નહીં? બાળકો રડે, હોમસિકનેસ અનુભવાય, તો એ માતા પિતા પરાણે મૂકી આવે, ખખડાવીને મૂકી આવે. શરૂઆતમાં પોતે પપ્પા મમ્મી બેસે નહીં જોડે, બે ચાર દિવસ આગ્રહ રાખીએ છીએ. જો સ્કૂલે જવું જ પડે, એમ સભામાં પણ આવવું જ પડે, આગ્રહ રાખવો પડે. મા બાપ તમે આગ્રહ નહીં રાખો તો કોણ આગ્રહ રાખશે? તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો મારા દીકરા દીકરીની ફી છે ને એની ફી હું નહીં ભરું, પાડોશી ભરશે, એવો વિચાર આવે છે? તો બાળકોને મંદિરે મારો પાડોશી લઈ જશે એવું હોય કોઈ દિવસ? આપણે જ લઈ જવા પડે, આપણે આગ્રહ રાખવો પડે. તમે માતા પિતા છો, તમે લગ્ન પ્રસંગમાં જાઓ, બાળકો નાના હોય અને આવવાની ઈચ્છા ન હોય તો પરાણે લઈ જાઓ છો કે નહીં? ઘરમાં એકલા ન રખાય તો એમાં આગ્રહ રાખીએ છીએ કે નહીં? તો આમાં પણ આગ્રહ રાખવો પડે. અને જો આગ્રહ ન રાખે તો કેવું થાય? મહાભારતની અંદર ધૃતરાષ્ટ્રને ભીષ્મ પિતામહ ઘણી વાર કહેતા, હે ધૃતરાષ્ટ્ર, આ દુર્યોધન લોભી છે, ઈર્ષાળુ છે, કપટી છે, પાંડવો પ્રત્યે અકારણ દ્વેષ છે, માટે કોઈની વાત માનતો નથી, ભીષ્મની નહીં, દ્રોણાચાર્ય કોઈની વાત માને જ નહીં. તો એક કામ કરો, જંગલમાં ઋષિમુનિઓ ત્યાં હોય છે, પહેલાંના વખતમાં ઋષિમુનિઓ જંગલમાં પર્ણકુટીમાં રહેતા, તો એની પાસે મોકલો સત્સંગ કરવા માટે. એની કથા સાંભળશે તો એનામાં સંસ્કાર આવશે, કાયમ માટે નહીં, ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે 15 દાડે મહિને મોકલો. તો ધૃતરાષ્ટ્ર હતા ને એ ખાલી અંધ નહોતા, એ મોહાંધ પણ હતા. ધૃતરાષ્ટ્રને એમ થાય કે ના ના, પાછું એ બહુ સંસ્કારી થઈ જશે તો, અને બધું આ પાંડવોને બધું રાજ્ય આપી દેશે તો, મારે એવું નથી કરવું. એટલે કોઈ દિવસ દુર્યોધનને સંતોની સંગતિ માટે મોકલ્યા જ નહીં. નાનપણથી મોકલ્યા હોત તો દુર્યોધન આવો ન હોત. અને પછી દુર્યોધનને સંસ્કાર ના આપ્યા, સત્સંગ ના આપ્યો, તો શું પરિણામ આવ્યું? મહાભારતનું યુદ્ધ થયું, 18 અક્ષિણી સેના મરી ગઈ. 1 અક્ષિણી સેના એટલે 2,08,700 ગુણ્યા 18 એટલે 39,36,600, ઓલમોસ્ટ 40 લાખ માણસો મરી ગયા. પાંડવ પક્ષમાં 5 પાંડવોએ કોઈ વધ્યા નહોતા, એનું કારણ દુર્યોધન. દુર્યોધને મરી ગયો, એનું માથું છે ને એ રુદ્રતરાશના ખોડામાં આવીને પડ્યું. પછી જોયું દડા જેવું શું છે, તો અંધ હતા,
સંજય આ શું છે દાડા જેવું કે તમે જે ઝેરનું બીજ વાવ્યું હતું ને એ ઝાડ થયું, મોટું વૃક્ષ થયું, એમાં ફળ આવ્યું, એ તમારા ખોડામાં છે. કે શું છે કે તમારા દીકરાનું માથું છે. એટલે કવિ દુલાભાઈ આ કાગ પદ્મશ્રીને ભજન લખ્યું છે. અંધની આગળ આવ્યું મોભી કુંવરનું માથું, અંધની આગળ આવ્યું મોભી કુંવરનું માથું, મોભી કુંવરનું માથું રે એ તો દુર્યોધનનું માથું, અંધની આગળ આવ્યું મોભી કુંવરનું માથું, અંધની આગળ આવ્યું મોભી કુંવરનું માથું. ધૃતરાષ્ટ્રની વિશેષતા શું હતી? પોતાની ભૂલ દેખાય જ નહીં. ઘણા મા બાપ એવા હોય, મેં તો બહુ પ્રયત્ન કર્યો પણ મારા દીકરા દીકરી આવા થયા, પોતાનો દોષ ન દેખાય માણસ. ધૃતરાષ્ટ્ર પૂછે છે, સંજય મેં ક્યારે બીજ વાવ્યું, આ શું છે મને સમજાવો. ધૃતરાષ્ટ્ર એવું કહે છે સંજયને કે સંજય ફળ શેનું હશે જાણ્યું નથી જણાતું, સંજય ફળ શેનું હશે જાણ્યું નથી જણાતું, સંજય કહે કા ભૂલો હે રાજા, સંજય કહે કા ભૂલો હે રાજા, આ તો હાથે વાવેલાની વાતું, અંધની આગળ આવ્યું મોભી કુંવરનું માથું, અંધની આગળ આવ્યું મોભી કુંવરનું માથું. સંજય કહે છે આ તો તમે જાતે વાવેલું, આ વૃક્ષ બીજા કોઈ નથી વાવ્યું ઝેરનું. તો ધૃતરાષ્ટ્ર કહે મેં આનું બીજ ક્યારે વાવ્યું મને યાદ નથી આવતું. સંજય કે યાદ દેવડાવું આનું બીજ ક્યારે વાવ્યું તમે. પ્રથમ ના બીજ બોવાણા જે દી બાથામાં ઝેર ભેળાણું, ઓ પ્રથમ એના બીજ બોવાણા જે દી બાથામાં ઝેર ભેળાણું, લાક્ષાગૃહમાં આગ લગાડી તમે, લાક્ષાગૃહમાં આગ લગાડી તે દી પાણીને પવાતું, અંધની આગળ આવ્યું મોભી કુંવરનું માથું, અંધની આગળ આવ્યું મોભી કુંવરનું માથું. સંજય કહે છે જે દિવસે નાના ભીમને તમારા દીકરા દુર્યોધને લાડવામાં ઝેર નાખીને મારી નાખવાનો પ્રયાસ કર્યો ને, તમને ખબર હતી પણ તમે રોક્યો નહીં એને, એ દિવસે વેરના બીજ વવાઈ ગયા. વેર ભાવ એટલે ઝેર ભાવ જ છે, એ ઝેરના બીજ વવાઈ ગયા. અને પછી પાંડવોને માતા કુંતા સાથે તમે લાક્ષાગૃહના મોકલ્યા, લાક્ષાગૃહ લાકડાનું ઘર હતું બધું લાખનું, અને એને તમે આગ લગાડી. તમારે પાંડવ અને કુંતા માતાને મારી જ નાખવાની બુરી દાનત હતી. તમને એમ લાગ્યું તમે આગ લગાડી પણ તમે પાણી પીવડાવતા હતા એ ઝાડને. લાક્ષાગૃહમાં આગ લગાડી તે દી પાણી એને પવાતું, એ વૃક્ષને તમે પાણી પાતા હતા. કૌરવ તો એવું સમજતા હતા દુર્યોધનને બધા કે પાંડવો મરી ગયા, ખુશ થઈ ગયા હતા. થોડા વખત પછી ખબર પડી કે પાંડવો અને કુંતા તો જીવે જ, દુઃખી થઈ ગયા પણ કે જમીન તો આપવી જ નથી. પાંડવ કે અમને પાંચ ગામડા આપી દો, અમને હસ્તિનાપુરનું રાજ્ય નથી જોઈતું, ઇન્દ્રપ્રસ્થ નગરી નથી જોઈતી, પાંચ ગામડા આપી દો અમે રહીશું. દુર્યોધન કહે ના, સૂચ્ય કર્મ નહીં વદાસ્યામી વિના યુદ્ધેને કેશવ, સોયની અણી જેટલી પૃથ્વી પણ હું પાંડવોને યુદ્ધ વગર નહીં આપું. પાંડવોને રઝડાવ્યા. એક વિઘો તમે પૃથ્વી ન દેધી તેથી દિન દિન વધતું જાતું,
એક વિઘો તમે પૃથ્વી ન દીધી તેથી દિન દિન વધતું જાતું દ્રૌપદી કેરા પાલવ ઝૂટ્યા તમે દ્રૌપદી કેરા પાલવ ઝૂટ્યા તે દી ભૂલડે લચ મચ થાતું અંધની આગળ આવ્યું મોબી કુંવરનું માથું અંધની આગળ આવ્યું મોબી કુંવરનું માથું તમે એક એક વીઘા માટે જમીન માટે પાંદડાઓને વર્ષો સુધી રઝડાવ્યા ને એટલે વૃક્ષ મોટું થવા માંડ્યું અને પછી તમે પુત્ર વધુ કુળ વધુના ચીર હણ્યા એ દિવસે તો ફૂલ આવી ગયા વૃક્ષ ઉપર ફળ આવતા પહેલાં શું આવે ફૂલ આવે એટલે સમજવો ફળ આવશે જ અને પછી કપટથી તમે પાંડવોને દ્યુત ક્રીડામાં હરાવ્યા શકુની કપટ કર્યું એના પાસા ખોટા હતા એને એવી રીતે કપટ કરીને જીતી ગયા અને પાંડવોને 13 વર્ષ વનવાસમાં મોકલ્યા તમારી પાસે વિદુરજી આવ્યા હતા ધૃતરાષ્ટ્ર તમને કીધું તું આ ખોટું થાય છે અને તમે હજુ પણ પાંડવોનો વનવાસ અટકાવો પણ તમે અટકાવ્યો નહીં વિદુરજીએ જે દી વિનંતી કરી તે દી વનપદનો તું વેડા તું વિદુરજીએ જે દી વિનંતી કરી તે દી વનપદનો તું વેડા તું રાત દી તમારીએ રાજ રમતનું રાત દી તમારીએ રાજ રમતનું રખોપું એને રખાતું અંધની આગળ આવ્યું મોભી કુંવરનું માથું અંધની આગળ આવ્યું મોભી કુંવરનું તમે રાજનીતિ રમતા હતા કૂટનીતિ રમતા હતા અને એ ઝેરના વૃક્ષને તમે પ્રોટેક્શન આપતા હતા અને પછી તો ભગવાન કૃષ્ણને એમ થયું કે હું એ વેર ઝેરનું ઝાડ કાપીને આવું એટલે શાંતિદૂત બનીને આવ્યા તો તમે એનું વચન માન્યું કે કૃષ્ણ પ્રભુ એને કાપવા આવ્યા તે દી વચનનો તું મનાતું કૃષ્ણ પ્રભુ એને કાપવા આવ્યા તે દી વચનનો તું મનાતું વિષના વૃક્ષનું ફળ છે આતો વિષના વૃક્ષનું ફળ છે આતો ભાઈ કર્મના લેખની વાતું અંધની આગળ આવ્યું મોભી કુંવરનું માથું મોભી કુંવરનું માથું રે તો દુર્યોધનનું માથું અંધની આગળ આવ્યું મોભી કુંવરનું માથું અંધની આગળ આવ્યું મોભી કુંવરનું માથું કૃષ્ણ ભગવાન સ્વયં તમને સમજાવવા આવ્યા કે યુદ્ધ ના થવા દો પણ તમે ભગવાનનું વચન માન્યું નહીં એટલે પછી તો એ વટવૃક્ષને ફળ આવી ગયા બધા મરી ગયા માથા કપાઈ ગયા આ ફળ તમારા ખોળામાં છે એટલે ધૃતરાષ્ટ્રને ગાંધારિયા સાંભળીને ધ્રુસકે રડી પડ્યા પર અબ પછતાએ હોત કે આ જબ ચીડિયા ચૂક ગઈ ખેત હવે પસ્તાવો કરવાથી શું થાય બધું પતી ગયું 40 લાખ જેટલા માણસો મરી ગયા એટલે એટલી વિધવાઓ થઈ એટલા બાળકો પિતા વગરના થઈ ગયા પણ આ તો દ્વાપર યુગની વાત છે ધૃતરાષ્ટ્રે પોતાના પુત્રને સંસ્કાર ના આપ્યા એટલે રડવાનો વારો આવ્યો પણ કળિયુગની અંદર તો કેટલા બધા ધૃતરાષ્ટ્ર રડે છે કેટલી બધી ગાંધારીઓ કળિયુગમાં રડી રહ્યા છે અત્યારે અને અત્યારે વર્તમાન કાળે તમે નામ સાંભળ્યું હોય તો વિજયપત સંઘાનિયા મુંબઈના બહુ જ મોટા કાપડના રેમન્ડ્સના માલિક રેમન્ડ્સનું જે કાપડ આવે છે ને રેમન્ડ્સના માલિક
20,000 કરોડ ની સંપત્તિ પોતાના દીકરા ગૌતમ ને આપી દીધી. સંપત્તિ આપી, સંસ્કાર ના આપ્યા. દીકરાએ લાત મારીને કાઢી મૂક્યા મા બાપ ને. અત્યારે ભાડાના મકાનમાં રહે છે, ભાડું ભરવાના પૈસા નથી. અને પછી પોતાના શેર પણ બધા આપી દે, કશું રાખ્યું નહીં પોતાની પાસે, મૂર્ખામી કરી. એની પર કેસ કર્યો છે, બાપે દીકરા પર કેસ કર્યો, 10 વર્ષથી કેસ ચાલે છે. અત્યારે ગૌતમ સંઘાનિયા પાસે કેટલી સંપત્તિ છે ખબર છે? ગણતા આવડે છે ગુજરાતી? એક ઉપર એક મીંડું મૂકો તો કેટલા થાય? 10. બીજું મીંડું મૂકો તો કેટલા થાય? જોરથી બોલજો. ત્રીજું મીંડું મૂકો તો? ચોથું, પાંચમું, છ, સાતમું મીંડું, આઠ, નવમું મીંડું, બોલો. એટલે આપણે તો કમાયા નહીં તો ક્યાંથી ખબર પડે? આપણે 1,00,000થી ઉપર જતા નથી. ઓકે, 10 મીંડા એટલે કેટલા થાય? 10 અબજ. અને 11 એટલે ખરબ. એકડા ઉપર તમે 11 મીંડા મૂકો ને એટલી સંપત્તિ છે. 1 ખરબ 14 અબજ 90 કરોડ રૂપિયાની પાસે છે. તો એ મા બાપને જોડે રાખતો નથી. કળિયુગના ધૃતરાષ્ટ્ર રડે છે અત્યારે. મા બાપ સંપત્તિ આપી, સંસ્કાર ના આપ્યા. પુત્ર કુપુત્ર તો ક્યાં ધન સંચે, પુત્ર સુપુત્ર તો ક્યાં ધન સંચે. તમારા સંતાનોને તમે સંસ્કાર નહીં આપો અને સંપત્તિ ખાલી આપશો ને તો બધી વેડફી નાખશે. અને સંસ્કાર આપશો અને સંપત્તિ નહીં આપો ને તો એ ઊભી કરશે સંપત્તિ. માટે સંસ્કાર વધારે મહત્વની વસ્તુ છે ને. ઘણી વખત મા બાપ વિચારતા હોય મારા દીકરાને હું શું આપી દઉં, બંગલો આપું, દુકાન આપું, જમીન આપું. સંસ્કાર આપવાની જરૂર છે, ભગવાન આપવાની જરૂર છે, સત્સંગ આપવાની જરૂર છે. નહીંતર તો પછી આના જેવું થાય. પ્રમુખ સાહેબ મારા લંડનમાં પધાર્યા હતા અને એ ગરીબ ભક્તના ગુણભાવીના ઘરે ઉતારો હતો, જમવાનું હતું, સરસ મજાનું જમવાનું બની ગયું. સંતોએ રસોઈ બનાવી, ઠાકોરજીને થાળ કર્યો, બધા ભક્તોને બેસાડી દીધા જમવા માટે. થાળી વાટકા જોઈએ ને તો પરદેશમાં શેમાં જમે? થર્મોકોલના થાળી વાટકા હોય, ડિસ્પોઝેબલ, એટલે યુઝ એન્ડ થ્રો, ખાઈ નાખી દેવાનું, કંઈ ઉટકવાનું કંઈ ટાઈમ ન હોય ત્યાં. એટલે થાળી વાટકા હોય થર્મોકોલના, તો કાગળના હોય બધા. એટલે પૂછવા ગયા પેલા ભાઈને. હવે એ ભાઈ પ્રમુખ સાહેબ મારા સાથે રૂમમાં ખાનગી કંઈ વાત કરતા હતા. એટલે સંતો કીધું, એક્સક્યુઝ મી, અમારે ખાલી એટલું જાણવું છે કે તમે થાળી વાટકા ક્યાં મૂક્યા છે? હરિભક્તો બેસી ગયા જમવા માટે. પેલા કે આ કબાટમાંથી લઈ લો. તો કબાટ ખોલ્યું તો બધા ચાંદીના વાસણ હતા, થાળી વાટકા ગ્લાસ ચમચી બધું 100નો સેટ હતો. સંતો કે આ તો ઠાકોરજીના છે, અમારે હરિભક્તોને જમાડવા. સ્ટીલના હોય તો સ્ટીલના, નહીં તો થર્મોકોલના. એ કે જે છે આ જ છે. એવા સુખી હતા, ચાંદીના થાળી વાટકા ગ્લાસ. તો સંતોએ તો હરિભક્તોને એમ જ જમાડ્યા. હરિભક્તો ખુશ થઈ ગયા, વાહ ચાંદીના થાળમાં જમવાનું, આજે તો રોજ તો ભગવાન જમાય, આજે ભક્તો જમતા હતા. પછી પ્રસંગ તો પતી ગયો. રાત્રે પ્રમુખ સાહેબ મહારાજ આરામમાં જતા હતા. સંતોએ કહ્યું કે બાપા, આ જેને ત્યાં આપણે રહીએ છીએ કેટલા સુખી છે, ઘરમાં ચાંદીના વાસણ સિવાય સ્ટીલના વાસણ જ નથી, સુખી કહેવાય ને. એ પ્રમુખ સાહેબ આજે મુઠ્ઠી બતાવી સાહેબ કે સંતો, બંધ મુઠ્ઠી લાખની, ખુલ્લી ગઈ તો રાખની. શું રાખની? સંતો હતા એટલે બાપાએ કહ્યું. સ્વામી કે આ સવારે મારી આગળ આવીને રડતા હતા. કેમ? એકનો એક દીકરો એને બાપ સામે કેસ કર્યો છે. એના પિતાએ કીધું, મારી સંપત્તિ તારી જ છે, તને મળશે. કે ના, મારે કોર્ટ થ્રુ જોઈએ, કેસ કર્યો છે, કોર્ટ થ્રુ મને જોઈએ, તમે આપો નહીં જોઈતી. શું વાંધો પડ્યો હશે? એકનો જ દીકરો, સંસ્કાર નથી આપ્યા. સંપત્તિ તો બહુ ભેગી કરે. ઘણા લોકો સંપત્તિ ભેગી કરવામાં આખી જિંદગી વેડફી નાખે, સવારથી સાંજ, રાત સુધી, મોડે સુધી. બાળકોને 1 કલાક આપે નહીં. તમે તમારા બાળકો સાથે રોજ 1-1.5 કલાક બેસશો નહીં તો મોટા થઈને તમારી સાથે બેસશે નહીં. તમે કમાઓ, તમે ખેતી કરો, નોકરી કરો, ના નથી. તમારામાં શરીરમાં શક્તિ હોય, બુદ્ધિ હોય, 1 દુકાનની 5 દુકાન કરો, ના નથી. કોઈ શાસ્ત્રો કોઈ સંતો ના નથી પાડતા પ્રગતિ કરવા માટે. પૈસા કમાવો, પણ બાળકોને રોજ 2 કલાક આપો. તમારા બાળકોને તમે સમય નહીં આપો તો કોણ આપશે? પાડોશી આપશે, પાકિસ્તાનવાળા, ચાઇનાવાળા આપશે, કોણ આપશે સમય? માતા પિતાએ સમય આપવો પડે, બેસવું પડે, સત્સંગની વાત કરવી પડે, સંસ્કારની વાત કરવી પડે. એમને બાળકોને સંસ્કાર ના આવે. પ્રમુખ સાહેબ મહારાજને સંતોએ પૂછ્યું, બાપા ઘરડાઘર વધતા જાય છે, એનું કારણ શું? ઘરડાઘર ક્યારે બંધ થાય? ઘરડાઘર કંઈ સમાજની શોભા નથી. હો, સમાજમાં પોલીસ ચોકી વધારે થાય, ઘરડાઘર વધે, એનો મતલબ એમ નથી પ્રગતિ થઈ, અધોગતિ થઈ. પોલીસ ચોકીની જરૂર કેમ પડે? ગુના વધ્યા એટલે પોલીસ ચોકીની જરૂર પડે. ઘરડાઘરની જરૂર કેમ પડે? માતા પિતાને ધકેલ્યા ઘરડાઘરમાં, સંસ્કાર નથી એ પ્રગતિ નથી સમાજની. પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું,
આજે મા બાપ ને બાળકો માટે સમય નથી, નાનપણથી મોકલી દે બીજે ત્રીજે, જે સમયમાં એને સંસ્કાર આપવાના છે, બેસવાનું છે ને સારી વાત કરવાની, મા બાપને સમય નથી. કાં મોબાઈલમાં પડ્યા હોય, ટીવીમાં પડ્યા હોય, કમાવામાં પડ્યા હોય, બાળકો પાસે સમય નથી. તો મોટા થઈને બાળકો કે આને મને સમય નથી, હવે હું શું કામ સમય આપું, એવું થાય. એટલે બાળકોને સમય આપો, સંસ્કાર આપવા. તો મહંત સાંઈ મહારાજે આપણને આ શ્લોકની અંદર વાત કરી કે આવી રીતે હંમેશા બાળકોને સંસ્કાર આપવા, નહીં તો પછી લોકો પસ્તાય, જેમ પસ્તાવાનો વારો આવે. જે જાગૃત માતા પિતા જે સંસ્કાર આપે છે, આગ્રહ રાખે છે, આપણા ઈશ્વરભાઈ હરિભક્ત છે બોસ્ટનમાં, એ પોતે પોતાની બે દીકરીને એક દીકરો જન્મ્યા ત્યારથી મંદિરમાં સભામાં લઈ જાય, દર રવિવારે સભા થાય. એના ઘરેથી મંદિર બહુ નજીક, કેટલું નજીક ખબર છે? ખાલી 1.5 કલાક, 1.5 કલાક નજીક કહેવાય. અને અમેરિકાના રસ્તા, અમેરિકાની ગાડી હો, અહીંથી તમે જાઓ ને ગોંડલ કે રાજકોટ, એટલું એનાથી દૂર થાય ત્યાંના રસ્તા, ત્યાંની ગાડીઓ. તો એ દર રવિવારે લઈ જાય સભામાં. આપણે તો અહીંયા મંદિર છે, નાનું ગામ છે, 15-20 મિનિટમાં મંદિરે પહોંચી જઈએ. પણ સંતોએ પૂછ્યું કે તમે નાનપણથી લઈને આવો છો, 25 વર્ષથી એક પણ રવિ સભા ચૂક્યા નથી. તો સંતોએ પૂછ્યું કે તમે દર રવિવારે 5-2.5 કલાક આવો, 2.5 કલાક જાઓ, એટલે 5 કલાકનું ડ્રાઇવિંગ થાય. એમાં પેટ્રોલ ડીઝલ તમે નાખો ગાડીમાં તો એને કેટલા પૈસા થાય? અને એમાં સભા ભરવા આવે બોસ્ટનમાં તો એના સંબંધીઓ રહેતા હોય, ખરીદી કરવા જાય, તો પછી એ બીજું ટ્રાવેલિંગ થાય જુદું. તો તમે આ પૈસા 20 વર્ષમાં કેટલા બધા બગડે, 25 વર્ષમાં કેટલા પૈસા બગડે આટલું ટ્રાવેલિંગ કરે? તો તમે ગણતરી કરી કે આ સ્વામી, આપણે તો ગુજરાતી છીએ ને, ગણતરી તો કરવી પડે ને, કેલ્ક્યુલેટેડ માઇન્ડ હોય ને આપણું તો. પણ મેં સાથે એ પણ ગણતરી કરી કે હું પેટ્રોલ ડીઝલના પૈસા બચાવવા જઈશ અને મારા બાળકોને સભામાં નહીં લઈ જઉં અને ભવિષ્યમાં એને સંસ્કાર નહીં આવે તો કેટલા પૈસા બગડશે? સંસ્કાર જતા રહ્યા પછી તો બધું બગડી ગયું ને. પ્રમુખ સાહેબ મહારાજ કહેતા, તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. ઈશ્વરભાઈને એના પત્ની જાગૃત માતા પિતા 2.5 કલાક તો 2.5 કલાક મંદિરમાં લઈ જ જવાના. અને એના અત્યારે દીકરા દીકરી કોલેજમાં ભણી ગયા, ડૉક્ટર થયા, એન્જિનિયર થયા, પણ કોલેજમાં ભણતા હતા ત્યારે પણ પૂજા પાઠ સભા બધું કરે, કોઈ વ્યસન નહીં. મા બાપ સાથે રોજ ફેસ ટાઈમમાં ઘરમાં સત્સંગ કરે, સભા કરે. આજે બધા કુટુંબમાં સુખી છે. એનું કારણ શું? માતા પિતા જાગૃત હતા. આગ્રહ રાખવો પડે ઘણી વાર. તો એ વાત મહંતસાઈ મહારાજે કરી. હવે મહંતસાઈ મહારાજ 178માં શ્લોકમાં વાત કરે છે. પુત્રી પુત્રાત્મિકા સ્વસ્ય સંસ્કાર્યા સંતતે સ્વયં સત્સંગ દિવ્ય સિદ્ધાંતૈઃ સદા ચરૈશ્ચ સદ્ગુણૈઃ સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ. પુત્રી હોય કે પુત્ર હોય બંને સમાન છે. બંનેને સારા સંસ્કાર આપવા. કેવા સંસ્કાર આપવા? તો બાપે 3 વાત કરી. પુત્રી પુત્રાત્મિકા સ્વસ્ય, પોતાના પુત્ર કે પુત્રીને સંસ્કાર્યા સંતતે સ્વયં, સંસ્કાર આપવા. કેવી રીતે? પહેલી વાત કરી સત્સંગ દિવ્ય સિદ્ધાંતે, બીજી વાત સદાચારી, ત્રીજી વાત સદગુણઈ. તો પેલા સિદ્ધાંત, સિદ્ધાંત એટલે શું? કે અમુક બેઝિક આપણા સિદ્ધાંતો છે જ આપણા સત્સંગના, આપણા ખાનદાનના, કે ચોરી ન જ કરાય, અપ્રામાણિકતા ન જ કરાય, નીતિમત્તાથી જ ધંધો કરવાનો, ભગવાનમાં શ્રદ્ધા રાખવી, મંદિરે જવું, આ સિદ્ધાંતો છે, પાયાના સિદ્ધાંતો છે. તો એ બાળકોમાં પહેલેથી વ્યવસ્થિત પાકા કરાવવા સિદ્ધાંતો. લંડનની અંદર આપણે ગરીબ ભક્ત છે જયેન્દ્રભાઈ પટેલ, એના 2 દીકરા છે તિલક અને પ્રતિક, એ બંને લંડનમાં બોર્ન બ્રોટઅપ છે. હવે ભારતમાં છે ને હજુ થોડુંક સારું છે, ધાર્મિક વાતાવરણ છે, મંદિરો ઘણા છે, સત્સંગ પારણો ઘણી થાય છે, વીકડેઝમાં પણ થાય. ત્યાં તો ખાલી રવિવારે સભા થાય, ત્યાં તો શનિ રવિનો સત્સંગ છે, કાં શનિવાર કાં રવિવાર, 2 દિવસો નહીં પાછું, 1 જ દિવસ સભા થાય. સંતો તો 1-1.5 મહિને એના મંડળમાં સભામાં જાય. અને ત્યાં કંઈ આટલા બધા મંદિરો નથી, અને પ્રદેશનું વાતાવરણ કેવું છે આપણે બધાને ખબર છે. કેટલા બધા ત્યાં જઈને પછી ખોવાઈ જ જાય છે, પછી હિન્દુ રહેતા જ નથી. પણ જેના માતા પિતા જાગૃત છે અને સિદ્ધાંતો દ્રઢ કરાવી દે છે, તો આ જયેન્દ્રભાઈને પુત્રોને બંને દીકરાઓને એવા સંસ્કાર આપ્યા, બંને ત્યાં બોર્ન બ્રોટઅપ છતાં પણ સારામાં સારી રીતે સત્સંગ કરે, કાર્યકર છે, સેવા કરે, એમના દીકરાઓ, નાના દીકરાઓ છે, બધા પૂજા કરે.
અને જયેન્દ્રભાઈને એકદમ નિરાંત શાંતિ, કોઈ ટેન્શન જ નહીં. પરદેશમાં છે તેમ છતાં પણ નિરાંત છે. કેમ? કારણ કે એને ખબર છે મારા દીકરાને સત્સંગના સિદ્ધાંતો દ્રઢ છે, કોઈ આગા પાછા થવાનું નથી. મારો સત્સંગ પેઢી દર પેઢી વધવાનો જ છે. દે વિલ સસ્ટેન માય ધીસ સત્સંગ લેગસી. તમારા સંતાનો તમારા સંપત્તિનો વારસો રાખશે, સંસ્કારનો વારસો રાખશે. તમારા સંતાનો તમારી મિલકતનો વારસો સાચવશે, પણ સત્સંગનો વારસો સાચવી અગત્યનું છે ને. તો બાળકોને એ સંસ્કાર આપવા, એટલા માટે આપણા શાસ્ત્રોએ લખ્યું કે હંમેશા બાળકો સાથે સમય આપીને એને સારી વાતો કરવી. બીજી વાત મહંતસિંહ મહારાજે કરી કે સદાચાર. સદાચાર એટલે ધર્મનું આચરણ. ભારતની અંદર બે મહાન પુરુષો થઈ ગયા, એકનું નામ હતું ગોવિંદ રાનડે અને બીજાનું નામ હતું વામદેવ ટિળક. મહારાષ્ટ્ર નેતા બંને બહુ સારા ભક્ત હતા. બંનેના જીવનમાં એક સરખો પ્રસંગ બનેલો છે. એમને ત્યાં દીકરી હતી અને દીકરી છે ને શાકભાજી લેવા ગઈ, તો શાકભાજી લેતા લેતા છે ને પેલા ત્રાજવાની અંદર શાકભાજી તોલતા હતા ને, તો દીકરીએ ધીમે ધીમે ધાણાને આદુ છરકાઈ દીધા. કારણ ખબર ના પડી, આને શું કહેવાય? ચોરી. એટલે છોકરી નિર્દોષ હતી, 8-9 વર્ષની હોય, નિર્દોષતા હોય ઘણી વાર. પણ આવું કરે ને તો લોકોને પાસે શું લાગે કે જો પેલા ખબર ના પડી ને મેં આવું ચતુરાઈ કરી, અને ચતુરાઈ માને નો ચતુરાઈ, ચોરી કહેવાય. તે ઘરે આવીને એને મમ્મીને વાત કરી, મમ્મી મમ્મી આજે હું છે ને શાકભાજી લેવા ગઈ ને, અને પેલાનું ધ્યાન નહોતું ને, મેં થોડા ધાણા આદુ છે ને સરકાઈ દીધું થેલીમાં. અને પપ્પા સાંભળી ગયા, સોટી લઈને આવ્યા. દીકરીને નહીં મારી, હં, આપણે પહેલા દિવસ વાત કરી, બાળકોને મારવાનું નહીં. એ પિતાએ પોતાને સોટી મારવા માંડી, જોર જોરથી સોટી પોતાને માર્યા અને ચકામાં ઉપસી આવ્યા. તે દીકરી ગભરાઈ ગઈ, પત્ની ઘર શું કરો છો? તો કે મારી દીકરી ચોરી કરે એમાં એનો વાંક નથી, વાંક મારો છે, મારા સંસ્કાર મેં ઓછા આપ્યા છે, એટલું મારી જાતને મારું છું. આનો વાંક આ તો નિર્દોષ છે, પણ મારા ઉછેરમાં ઉણપ છે, મેં એનું અપબ્રિંગિંગ બરાબર નથી કર્યું. મારે એને પહેલેથી કહેવું જોઈએ, બેટા આવું ન કરાય. એણે ચોરી કરી, વોટ એવર ઇઝ રોંગ વિથ મી, જે કંઈ ભૂલ છે ને મારી છે. પોતાને મારવા માંડ્યા. દીકરીની આંખમાં આંસુ કે પપ્પા હું ચોરી નહીં કરું, તમે તમારી જાતને ના મારો. એ દિવસથી દીકરી ચોરી કરે પછી, અને યાદ આવે બાપનું. દીકરીને બાપ માટે વિશેષ પ્રેમ હોય છે એવું કહેવાય છે, માને દીકરા પ્રત્યે પ્રેમ હોય. આમ તો બધા સંતાનો સમાન હોય, પણ આમ લૌકિક દ્રષ્ટિએ એવો સંબંધ છે બાપ દીકરીનો. એ દીકરી કોઈ પણ વખત આગળ જતા કંઈ વસ્તુ લે તે બાપને યાદ આવે કે નહીં? જો આ સંસ્કાર સદાચાર, તો તમારા બાળકો કંઈ ભૂલ કરે એની ભૂલ નથી, ભૂલ મા બાપની છે. પેલો પ્રસંગ આવે છે ને કે બાળકનું માર્કશીટ જોઈને પપ્પા ખખડાવા માંડ્યા, તારા ગણિતમાં 35 છે ને સાયન્સમાં 20 છે ને ખખડાવા માંડ્યા. તે પતિ દોડતી આવી, તમારા દીકરાની માર્કશીટ નથી, તમારી પોતાની છે, નામ તો વાંચો કે જૂની મળી આવી તે અલમારીમાંથી, તમારી જ છે કે આ? એટલે ઘણી વખત એવું થાય, જે કંઈ પ્રશ્ન છે માતા પિતામાં છે. તો એટલા માટે સદાચાર એ પણ બાળકોને શીખવવો, સંસ્કાર આપવા. આપણાથી ચોરી ન કરાય. આપણે જે ભજનમાં ગઈએ છીએ કે જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જ્યાં ત્યાં ખવાય નહીં હો, કંઠી છે ડોકમાં, જ્યાં ત્યાં ખવાય નહીં હો, કંઠી છે ડોકમાં, સ્વામિનારાયણ નામની હો, કંઠી છે ડોકમાં, સ્વામિનારાયણ નામની હો, માળા છે હાથમાં. તો બાળકોને નાનપણથી આ શીખવવું, ચોરી ન કરવી, ખોટું લેવું નહીં, ખરાબ વસ્તુ ખાવી નહીં, ખરાબ વસ્તુ જોવી નહીં, આ સદાચાર આપો. અને પછી ત્રીજી વાત બાપા કરે છે સદગુણો, એનામાં સદગુણોની દ્રઢતા કરાવવી. જો માતા પિતામાં સદગુણ હોય તો બાળકની અંદર પણ સદગુણ આવે. આપણા અમેરિકામાં ન્યૂજર્સી પારસીપેનીમાં એક નિલેશભાઈ હરિભક્ત છે, દુકાન ચલાવે છે ત્યાં. હવે દુકાનમાં છે ને આમ તો ગ્રોસરીની દુકાન હોય ત્યાં, એટલે બધી ખાધા ખોરાકીની વસ્તુ વેચે, પણ ત્યાં છે ને લોટરી પણ હોય. લોટરી, હવે લોટરી તો એક પ્રકારનો જુગાર જ છે આમ તો, જુવા કિસી કા નહીં હુઆ, જુગારમાં પૈસા ગુમાવે. પણ પરદેશમાં તો ત્યાંના નેટિવ માણસ હોય ને, અમેરિકન ને આફ્રિકન અમેરિકન બહુ જુગાર રમે,
એ ટિકિટ લઈ જાય, કારણ કે શું હોય કે થોડાકમાં જાજુ કમાવાની મેળવવાની ઈચ્છા હોય, કે $10 ટિકિટ હોય તો 3 મિલિયન લાગે, 10 મિલિયન લાગે, 30 મિલિયન લાગે. 30 મિલિયન લાગે એટલે 7 પેઢી કમાવે નહીં તો એ ચાલે એને, તો $10-$20માં શું ખોટું? પણ જુગાર કોઈને કે બધાને કંઈ લાગે નહીં, એમાં લોકો લાખો ગુમાવે. નિલેશભાઈ છે ને, એના દુકાનમાં એક અમેરિકન વૃદ્ધ મહિલા રોજ આવે ટિકિટ ખરીદે. અને પછી મહિલા છે ને ત્યાં શું હોય કે ટિકિટ ખરીદવાનું પછી એને સ્ક્રેચ કરવાનો, સ્ક્રેચ કરે એટલે અંદર નંબર નીકળે, પછી સામે ટીવીમાં નંબર હોય એને મેચ કરવાનો, જો મેચ થઈ જાય ને તો તમને લોટરી લાગી ગઈ. હવે પેલી જે મહિલા હતી ને શું કરે, એ ટિકિટ છે ને નિલેશભાઈને આપી દે કે તું સ્ક્રેચ કરીને મને કહે, અને સામે ટેબલ ખુરશીમાં એ કોફી પીવે, છાપું વાંચે. એટલે રોજ આવે, લાગે તો નહીં લોટરી તો. એટલે ત્યાં છે ને એવી સિસ્ટમ છે, શું કે બેટર લક નેક્સ્ટ ટાઈમ, કે બીજી વાર તારું લાગે એવી પ્રાર્થના એમ. પેલી કે ઓકે, ઇટ્સ ઓકે, ખબર હોય કે લાગવાની જ નથી. પણ એકવાર એવું થયું કે બાઈએ ટિકિટ લીધી, નિલેશભાઈને ચેક કરવા આપી અને કોફી પીતી હતી, છાપું વાંચતી હતી અને લાગી. $30 મિલિયન, 30 મિલિયન ડોલર કેટલા બધા થાય, લાખોમાં જાય. $3 મિલિયન 30 લાખ થાય, અથવા $30 મિલિયન. હવે પેલી બાઈને ખબર નથી, શું વિચાર આવે બોલો, આવી ગયો છે બધાને વિચાર, આને ખબર નથી શું કરવાનું, ધીમે ધીમે ટિકિટ ચેન્જ કરી દેવાની, એ જાય પછી આપણે આપણા નામે કરી દેવાની. વિચાર તો આવે દરેકને, નિલેશભાઈને વિચાર તો આવ્યો. પણ તરત શું વિચાર આવ્યો, મારા ગળામાં કંઠી છે, મારા ગળામાં માળા છે, હું પ્રમુખ સાંઈ મહારાજનો, સ્વામી ભગવાનનો, મહન સાંઈ મહારાજનો શિષ્ય છું, મારાથી આવું ના કરાય. મન બીજો વિચાર કરે ને એના પહેલાં બોલાય, અહીંયા આવો બેન, કોંગ્રેચ્યુલેશન્સ, યુ વોન ધ લોટરી, તમે જીતી ગયા. પેલી બાઈ કે કેટલું, કે $30 મિલિયન. પેલી બાઈ શું કહે, પ્લીઝ ડોન્ટ કીડ, તમે છે ને મજાક ના કરો. તો પેલો કે આઈ એમ નોટ કીડિંગ, હું મજાક નથી કરતો, ધીઝ યોર ટિકિટ, ટેક ઇટ, તમે આ ટિકિટ લઈ લો, પછી તમે સરકારને જાકે જાણ કરજો. આપી દીધી $30 મિલિયન ટિકિટ, આ પ્રસંગ તો પતી ગયો. પછી એણે પ્રમુખ સાંઈ મહારાજે પત્ર લખ્યો. હવે જો સદગુણ કેવા છે સત્સંગીઓમાં, એણે પ્રમુખ સાંઈ મહારાજને પત્ર લખીને કહ્યું કે બાપા મારી દુકાનમાં આવો પ્રસંગ બન્યો, કે બાઈ રોજ આવે ટિકિટ લે લાગે નહીં, અને ગઈકાલે ટિકિટ લાગી. મને ખાલી વિચાર આવી ગયો કે આ હું ટિકિટ ચેન્જ કરી દઉં, હું લઈ લઉં. આ વિચાર આવ્યો ને એ પણ મારામાં ખામી છે, માટે એવા આશીર્વાદ આપો ભવિષ્યમાં આવો વિચાર પણ ના આવે. સંસ્કાર વિચાર પણ ના હોય, પારકુદન ના લેવાય. તેના સંતાનો કેવા સંસ્કારી બને, માતા પિતા આવા હોય તો બાળકો કેવા બને. તો બાપાએ કીધું, સદાચાર, સદગુણ, સિદ્ધાંતો બાળકના જીવનમાં દ્રઢ કરાવવા, તો આપણું ઘર છે ને સંસ્કારોથી મગમગી ઉઠે અને ઘર મંદિર જેવું થઈ જાય. એટલા માટે મુક્તાનંદ સ્વામી લખ્યું છે, હરિજનને ઘેર બેઠા તીરથ નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે, હરિજનને ઘેર બેઠા તીરથ નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે, સંત સભામાં શ્રી પુરુષોત્તમ અખંડ રહે અવિનાશી રે, રિદ્ધિ સિદ્ધિ હાજર કર જોડી, રિદ્ધિ સિદ્ધિ હાજર કર જોડી, મુક્તિ ચાર નિદાસી, હરિજનને ઘેર બેઠા તીરથ નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે. જેના ઘરમાં સિદ્ધાંતો હોય, સત્સંગ હોય, સદાચાર હોય, એના ઘરમાં ઘર બેઠા ભગવાન છે. એટલા માટે બાળકોને એવા સંસ્કાર આપવા, એ વાત મહન સાંઈ મહારાજે કરી. હવે મહન સાંઈ મહારાજ એક સરસ બીજી વાત કરે છે, બાળકોને જન્મ પહેલાં શું કરવું, જન્મ પછી શું કરવું, સંસ્કાર કેવી રીતે આપવા, શિક્ષણ સાથે સંસ્કાર. હવે બાપા એક અદ્ભુત શ્લોક લખ્યો છે, અને એ શ્લોકની અંદર બાપા કહે છે કે તમારે ખરેખર તમારા સંતાનોને મહાન બનાવવા છે તો એક કામ કરજો. કયું કામ? સ્વસંપ્રદાય ગ્રંથાનાં યથા શક્તિ યથા રુચિ,
संस्कृते प्राकृते वापि संस्कृते प्राकृते वापि कुर्यात् पठन पाठने कुर्यात् पठन पाठने घड़ियाल मुकाई दीजो घड़ियाल घड़ियाल तो नहीं तो रात ना 12 वागी जैसे वांधो नहीं तो बापा अहीं शुं कहे छे जो तमे तमारा दीकराने महान बनावा होय ने तो एक बात करवानी कई बात तमारा दीकरा दीकरी नानपणथी सारा शास्त्रों ने वांचवानी टेव पाड़जो कारण के आ दुनिया में जेटला महान पुरुषों थया छे ने एनुं जीवन चरित्र तमे वांचो तो खबर पड़शे नानपणथी सारा पुस्तकों वांचता था सारा शास्त्रों वांचता था एक प्रसंग बहु समझवा जेवो छे अमेरिकानी अंदर वॉशिंग्टन डीसी में एक डॉक्टर बेन कार्सन है आफ्रिकन अमेरिकन है त्याज बोर्न ब्रोटअप है अने अमेरिका में टॉप 5 न्यूरोसर्जन है पीडियाट्रिशियन में न्यूरोसर्जन हो बाड़कों की सर्जरी करे एमा पोते टॉप 5 नी अंदर नाम है जर्मनी नी अंदर एक पति पत्नी ने त्या बे बाड़कों जन्म थयो जुड़वा भाईओ ट्विन ब्रदर्स ए ट्विन्स नो जन्म थयो तो घनी वक्त है बाड़कोना हाथ भेगा होय घनी वक्त बरड़ो पीठ भेगी होय पछी ने स्प्लिट करे तो ईजी छे पण आ बने ना ब्रेन भेगा हता माथा भेगा हता एटले बने ने छीक एक साथे आवे बने ने ओड़कार एक साथे आवे बने ने ऊंघ साथे आवे बने ने भूख लागे जोर थी बने रड़े हवे ने स्प्लिट करवाना ब्रेन ने स्प्लिट करवाना एटले बधा विश्वना मोटा मोटा न्यूरोसर्जन पासे लई गया बधा कहे के ना एमांथी एक मरी जशे अने एक जीवशे आम तो बने मरी जाय ए वात छे ब्रेन ने स्प्लिट करवुं एटले अघरुं छे पर कदाच अमे बहु प्रयास करिए ने तो ब्रेन एक ने मळे शेरिंगमां बने ने नहीं मळे एटले ए लोको अमेरिका डॉक्टर बेन कार्सन पासे आया डॉक्टर बेन कार्सने कीधुं के सॉरी आई केनोट डू धीस मारथी नहीं थाय तो आ बने पति पत्नी शुं कहे छे के सर अमे ज्यां ज्यां गया ने विश्वमां मोटा मोटा न्यूरोसर्जन ने मळ्या बधा एवुं कहेता था अमारथी नहीं थाय पण कदाच डॉक्टर बेन कार्सनथी थशे एटले अमे तमारी पासे आव्या छीए प्लीज गीव इट अ ट्राय पेलो के हूँ ट्राय करीश पण तमे लखी ना आपो के कहीं थाय तो पछी एक जीव तो रहे सके कई वांधो नहीं हवे आ डॉक्टर बेन कार्सन भगवान में श्रद्धा धरावे प्रार्थना करी भगवान ने एने ऑपरेशन तैयार कर्यु पेला बधुं ऑपरेशन छे ने लेखित में तैयार करवुं पड़े सीधुं लईने आवो ऑपरेशन करी एवुं नहीं 23.5 कलाक ऑपरेशन चाल्युं 23.5 ऑलमोस्ट एक दिवस अने डॉक्टरे ऑपरेशन कर्युं वच्चे एवं पण थयुं कि एक दीकरो मरवा पड्यो अने डॉक्टर बेन कार्सन बेसी गया खुर्शीमां के हवे नहीं थाय पती गयो वन विल बी डाय अने पछी ए जो कदाने भगवान याद आया अने एने भगवान ने प्रार्थना करी हे भगवान तमे रक्षा करो पाछा ऊभा थया उत्साह मांग आवी गयो पाछो ऑपरेशन कर्युं बंने बची गया सक्सेसफुल ऑपरेशन थयुं अने आजे पण ए बे बाळको मोटा थई गया जीवे छे अत्यारे आना समारंभमां स्वागत समारंभ राखवामां आव्यो हतो डॉक्टर बेन कार्सननो કે આવું ઓપરેશન દુનિયામાં કોઈ ના કરી શકે આણે કર્યું બંનેને જીવતા રાખ્યા હાર પહેરાવ્યા એવોર્ડ આપ્યો પછી ડૉક્ટર બેન કાર્સનના પ્રવચનનો વારો આવ્યો એમણે પોતાના બે હાથ ઊંચા કર્યા અને કીધું કે ડુ યુ રેકગ્નાઇઝ ધીસ ટુ હેન્ડ્સ તમે આ બે હાથને ઓળખો છો તો ત્યાં તો છે ને માણસો કિકિયારી કરે ને એમ શિયર અપ કરે કે યસ વી નો ધીસ હેન્ડ્સ અમને ખબર છે આ બે હાથ છે આમાં જાદુ છે આમાં ચમત્કાર છે આ ભગવાનના હાથ છે કારણ કે દુનિયામાં કોઈ ઓપરેશન ના કરે એ ઓપરેશન આ બે હાથ દ્વારા થયું લોકો તાળી પાડતા હતા પછી આણે કીધું કે નહીં આ બે હાથ છે ને એમાં એક દિવસ દારૂની બોટલ હતી સિગરેટનું પાકેટ હતું ડ્રગ્સ હતી ચપ્પુ હતું પછી એણે પોતાનો પ્રસંગ કહ્યો નાવ લિસન ટુ ધીસ કેરફુલી એણે કીધું હું જ્યારે નાનો હતો ત્યારે મને 3 વખત સ્કૂલમાંથી કાઢી મૂકેલો આઈ વોઝ અ મિસ્ટેવિયસ બોય એટલો આપણે લુચ્ચો કહે ને કે ધમાલિયો છોકરો એટલો હું મિસ્ટેવિયસ હતો કે હું છે ને સ્કૂલમાં ધમાલ કરું મારામારી કરું મેં 3 વખત કાઢી મૂકેલો અને મેં નાની ઉંમરે મારા સ્ટ્રીટના એક છોકરાને ચપ્પુ મારેલું એટલે હવે તો સ્કૂલ મારા માટે બંધ જ થઈ ગઈ અને હું રસ્તામાં રખડતો થઈ ગયો અને મારી માતા અને પાછું એને પિતા હતા નહીં ઘણી વખત પિતાની પણ થોડી બીક વ્યાધા પિતા હતા નહીં માતા આફ્રિકન અમેરિકન માતા એ સામાન્ય નોકરી કરે
શી ડિસાઈડેડ કે ના મારે કંઈ દીકરાનું કરવું પડશે. એટલે દીકરાને કહે છે ચાલ તને એક સરસ જગ્યાએ લઈ જવું. લઈ ગઈ. ક્યાં લઈ ગઈ? લાઇબ્રેરીમાં, પુસ્તકાલય. લાઇબ્રેરીમાં લઈ ગઈ અને કહે છે કે આ પુસ્તક મેં વાંચ્યું છે, તું વાંચ. એટલે કે મારે નથી વાંચવું. વાંચવું હોય તો સ્કૂલે ના વાંચત, એના પુસ્તકો ના ભણત. કે ના એ ભલે તું ના ભણ્યો પણ આ પુસ્તક સારું છે, મેં વાંચ્યું છે, તું વાંચ, તને મજા આવશે. એટલે પેલા એ મમ્મીએ કીધું એટલે વાંચું. પુસ્તક સારું હતું, ઇન્સ્પાયરિંગ હતું અને મજા આવી. બીજા દિવસ લઈ ગઈ ચાલ આ પુસ્તક વાંચ, આ બહુ સારું છે, એને વાંચું. ત્રીજું ચોથું પુસ્તક વાંચું. એમ કરતાં કરતાં આને સારા પુસ્તકો વાંચવાની ટેવ પડી. અગેન સારા પુસ્તકો, બાકી ખરાબ પુસ્તકો એ હોય છે, સારા પુસ્તકો, ઇન્સ્પાયરિંગ બુક્સ. અને પછી તો છે ને માને કેવું ના પડે, એ જાતે જાય લાઇબ્રેરીમાં રોજ વાંચે. પછી એને ઈચ્છા થઈ કે મારે હવે ભણવું જોઈએ. કેટલા બધા મહાન પુરુષો દુનિયામાં થઈ ગયા. એટલે એની માતાએ કીધું જો તારા હાથમાં ચપ્પુ હતું તો તે કોકને માર્યું તો તને સજા થઈ અને થોડા દિવસ જેલમાં જવું પડેલું. નાનો હતો ત્યારે, બાળક હતો એટલે છૂટી ગયો. આ જ ચપ્પુ છે ને મોટા ડૉક્ટરના હાથમાં પણ હોય છે. ડૉક્ટર ઓપરેશન કરે શું હોય, નાઇફ જ હોય છે ને. આમ તો એનું નાઇફ જુદું હોય પણ નાઇફ જ કહેવાય. પણ તારા ચપ્પુથી તને સજા થઈ, જેલમાં જવું પડ્યું. ડૉક્ટરના ચપ્પુ છે ને વાપરતા આવડે ને તો એને મિલિયન્સ ઓફ ડોલર મળે, પૈસા મળે, નામના ચાના મળે. બસ તું ચપ્પુને વાપરવાની રીત શીખી જા. કેમ કે આ પછી એને મેડિકલના પુસ્તકો વાંચ્યા, પછી એને સ્કૂલ જોઈન કરી, પછી ન્યુરોસર્જન થયા, ડૉક્ટર થયા. મોટા મોટા ડૉક્ટર થયા પછી એને ખબર પડી કે એની માતા અભણ હતી, એને વાંચતા તો આવડતું જ નહોતું. ખાલી ખાલી કહેતી હતી મેં વાંચ્યું છે તું વાંચ. પણ સારા પુસ્તકો વાંચવાની ટેવ પડાવી. પછી ડૉક્ટરે કહ્યું કે આજે આ મારા હાથથી જે ઓપરેશન થયું છે એનો બધો યશ, બધી ક્રેડિટ હું મારી માતાને આપું છું, આને મને તૈયાર કરે છે. હવે આવા મોટા સારા માણસો દુનિયામાં છે, એની માતા જાગૃત હતી. એટલે તો બાળકોને નાનપણથી તમે શાસ્ત્ર વંચાવજો, સારા પુસ્તકો વંચાવજો, એ ચોક્કસ મહાન થશે. તમે સ્વામી વિવેકાનંદનું જીવન વાંચો તો તમને ખ્યાલ આવશે એ પણ નાનપણથી વાંચન કરતા હતા. તમે રવિન્દ્રનાથ ટાગોરનું જીવન વાંચો, મહર્ષિ અરવિંદ, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, યોગ્યપા, કોઈ પણ મહાન પુરુષ આ દુનિયામાં થયા છે, એ લોકોના પહેલેથી જીવનમાં વાંચવાની ટેવ સારી હશે. ખાલી ધાર્મિક ક્ષેત્ર નહીં, કોઈ રાજકીય ક્ષેત્રે સારું કામ કરતા હોય, સમાજની દ્રષ્ટિએ સારું કામ કરતો હોય, એ તમે જોજો પુસ્તકો સારા વાંચતા હશે. એ તમારા બાળકોને અભ્યાસ સિવાય, અભ્યાસના પુસ્તકો તો વાંચે છે 5-6 કલાક સ્કૂલમાં અને 2-3 કલાક ઘરમાં, પણ સાથે સાથે તમારે એને ભેગા બેસાડીને આ પુસ્તકો પણ વંચાવવા, તો ધીમે ધીમે એ બાળક મહાન બનશે જ. તો બાપા એ વાત આપણને આ શ્લોકની અંદર કરી છે. ગાંધીનગરમાં આપણા તિલક કરીને એક બાળક છે, તિલક હેમંતભાઈ ચોડાસમા, ડૉક્ટર છે એના ફાધર. એનો દીકરો અત્યારે જો 9મા ધોરણમાં છે, એને 200 પુસ્તકો આપણા સંપ્રદાયના વાંચ્યા છે અને 212ના પુસ્તકો વાંચ્યા છે, 400 પુસ્તકો વાંચ્યા છે. તમને લાગશે કે આ બાળક આટલું બધું બહારના પુસ્તક વાંચે, એટલે કે સંપ્રદાયના બહારના, તો સ્કૂલના પુસ્તકો ક્યારે વાંચતો હશે? પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે દરેક ધોરણમાં પહેલો નંબર આવે છે એનો. સારા પુસ્તકો વાંચે ને તને સારી પ્રેરણા મળે, એકાગ્રતા વધે, એ અભ્યાસમાં પણ આગળ વધશે. એવું નથી કે અભ્યાસમાં પાછો રહી જશે. મુંબઈની અંદર એક પરમ કરીને આપણો બાળક છે, પરમ શાહ, ત્યારે 10મા ધોરણમાં છે. એના માતા હતા નાની ઉંમરમાં, 1-2 વર્ષનો હતો ત્યારે ધામમાં ગયા. પિતા છે એકલા પણ પિતા જાગૃત છે. પરમને અભ્યાસની સાથે રોજ લાઇબ્રેરીમાં લઈ જાય, વંચાવે. વેકેશનમાં પણ લાઇબ્રેરીમાં લઈ જાય, સારા સારા પુસ્તકો, સંતોને પૂછે, સારા માણસોને પૂછે કયા પુસ્તકો વાંચવા, એને લઈ આપે. અત્યાર સુધી પરમે 1000 પુસ્તકો વાંચ્યા છે. 1000 પુસ્તકો 10મા ધોરણમાં જે સ્કૂલ સિવાયના પુસ્તકો, અને એનું જીવન પણ એવું પવિત્ર છે. તો તમારા બાળકોને એક સારી ટેવ પાડજો, તો એ મહાન થશે. અને પછી મહંત સાંઈ મહારાજે આપણે એક બહુ સરસ વાત કરી કે ઘરની અંદર સારું મંદિર જેવું વાતાવરણ કરવું હોય તો બધાએ ભેગા થઈને શું કરવું પડે. 86મો શ્લોક. સંભૂય પ્રત્યહં કાર્ય ગૃહ સભા ગૃહ સ્થિતૈ કર્તવ્યં ભજનં ગોષ્ઠી શાસ્ત્ર પાઠાદિ તત્ર ચ શાસ્ત્ર પાઠાદિ તત્ર ચ મન
મોહન સાંઈ મહારાજ કહે છે કે બધા પરિવારના સભ્યોએ રોજ સાંજે ભેગા થવું, સમૂહ ભોજન કરીએ, સમૂહ પ્રાર્થના કરીએ અને પછી સમૂહમાં ઘર સભા કરીએ. ઘર સભા એટલે શાસ્ત્રોનું વાંચન, કથા વાર્તાનું શ્રવણ, ભજન, આ બધું ભેગા થઈને કરવાનું. ઘણીવાર શું હોય, મા બાપને અમારી પાસે સમય નથી, કારણ કે નોકરી ધંધો કરતા હોય, બાળકો કે અમારી પાસે સમય નથી, ભેગા જ ના થાય. પણ એક સમય નક્કી રાખો, રોજ અડધો કલાક પોણો કલાક બધા ભેગા થઈ જવું અને ઘર સભા કરવી. એનાથી તમારા જીવનમાં, તમારા ઘર સંસારમાં એટલા બધા સારા પરિણામ મળશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. જો અત્યારના સમાજની અંદર છે ને વિભક્ત કુટુંબો થવા માંડ્યા, પહેલાં આપણે સંયુક્ત કુટુંબો હતા, જોઈન્ટ ફેમિલીઝ, હવે ન્યુક્લિયર ફેમિલી થવા માંડ્યા. એનું કારણ શું? કારણ કે બધાને પોતપોતાના વિચાર પ્રમાણે ઘર ચલાવવું છે, કોઈને કોઈના અંડરમાં રહેવું નથી, સ્વતંત્ર રહેવું છે. પણ આપણા જે સંયુક્ત પરિવાર છે એમાં બહુ તાકાત હોય છે, બધા ભેગા રહે, દાદા દાદી, માતા પિતા, સંતાનો, એમાં સારા સંસ્કાર મળે, પ્રોટેક્શન મળે, સારું શીખવા મળે, કોઈ બીમાર હોય તો કોઈકની મદદમાં આવી જાય. તો સંયુક્ત કુટુંબની બહુ જરૂર છે. પણ તારે વિભક્ત કુટુંબ થવા માંડ્યા. પણ વિભક્ત કુટુંબ હોય કે સંયુક્ત કુટુંબ હોય, ઘર સભા કરે તો બધાને છે ને પોતપોતાને લાભ તો થાય જ છે. ભલે ઘણી વખત આપણે પ્રાઇવસી માટે અથવા તો નોકરી ધંધો દૂર હોતો અલગ રહીએ, પણ આપણે ભેગા સંપ છે ને આ ઘર સભાથી થશે. આપણા ગરીબ ભક્ત છે રજનીભાઈ પટેલ, અમેરિકા કેનેડાની અંદર, ત્રણ દીકરા છે, ત્રણ પુત્ર વધુ છે. ત્રણેય પુત્ર વધુ અલગ અલગ પરિવારમાંથી આવેલી છે, બહેનો નથી. ઘણીવાર બહેનો હોય તો સંપ હોય, પણ બધા ભેગા થઈને રોજ ઘર સભા કરે. છેલ્લા 25 વર્ષથી ઘરમાં ભેગા થઈને સભા કરે તો ત્યાંના બોનભરોટા એના બાળકો બધા ગુજરાતી બોલે, ગુજરાતી વાંચે, સમજે. ઘરની અંદર 25 વર્ષમાં ઝઘડો થયો નથી, સાસુઓ વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, દેરાણી જેઠાણી, કોઈ ઝઘડો જ નહીં. કલ્પના કરો ને, કળિયુગમાં 25 વર્ષ ભેગા રહીને ઝઘડો ના થાય, એનું કારણ આ ઘર સભા છે. કારણ કે ઘર સભા કરે ને એનું ઘર તીર્થ બને છે, એવું ભાગવતમાં લખ્યું છે. ભાગવતમાં વેદવ્યાસજી લખે છે પ્રથમ સ્કંદની અંદર, કથા ભાગવતસ્યાપિ નિત્યં ભવતિ યદ ગૃહે તદ ગૃહં તીર્થરૂપો હિ વસતાં પાપ નાશનમ વસતાં પાપ નાશનમ. જે ઘરની અંદર બધા ભેગા થઈને સત્સંગ કરે ને એનું ઘર તીર્થ બની જાય, રહેનારાના બધા પાપ નાશ પામી જાય. અને જો ભેગા ન થાય, સત્સંગ ન કરે તો કબીરજી લખી ગયા, સંત કબીર શું લખે છે, જાગેર હરિ કથા કીર્તન નહીં સંત નહીં મેજમાના તાગેર જમણા ડેરા દેવે સાંજ પડે સ્મશાના. જેના ઘરમાં કથા વાર્તા નથી, ભજન કીર્તન નથી, સંતોની પધરામણી નથી, એનું ઘર તો સાંજ પડે સ્મશાન જેવું છે. તો આપણે આપણું ઘર સ્મશાન જેવું કરવું છે કે પછી આપણું ઘર તીર્થ બનાવવું છે, આપણા હાથમાં છે. એટલા માટે ઘર સભા એ બહુ જરૂરી છે. જેમ તમે દિવાળીમાં, લગ્ન પ્રસંગમાં, બર્થડેમાં ઘરને શણગારો છો, પણ એ ટેમ્પરરી શણગાર હોય છે. પણ તમે ઘર સભા કરશો ને તો બાળકોમાં સંસ્કારની શોભા વધશે, એનું જીવન, ઘરના પ્રત્યેક સભ્યોનું જીવન એ સંસ્કારોથી સુશોભિત બનશે. એટલા માટે ઘર સભા એ બહુ જ મહત્વની છે. અત્યારે ઘણી વખત ઘરમાં એવા પ્રશ્નો થાય છે કે પતિ પત્ની લગ્ન થાય દીકરાના, પછી પત્ની કે મારે મા બાપ જોડે નહીં રહેવું, છૂટા થઈ જઈએ, આવા બહુ પ્રશ્નો છે અત્યારે. ત્યાં પરદેશમાં એક ભાઈને અમે ઓળખીએ છીએ, તે બિચારા બહુ સારા આમ સદભાવીને સજ્જન, એના પત્નીનો સ્વભાવ એવો, બસ સાસુ સસરા ના જોઈએ. તો સમજાવે કે ભાઈ ટેમ્પરરી છે, પછી જતા રહેશે ઇન્ડિયા, ના જોઈએ જ નહીં, ભેગા જમવા જ ના બેસે. પેલો કે આ તો મારા મા બાપ છે, ભેગા તો રહેશે, મને જન્મ આપ્યો, મોટા કર્યા, તો કે હું નહીં રહું, તો છૂટા થઈ ગયા. હવે આજે આ સમાજ આવો છે, એટલે એક અલગ પ્રસંગ આવે છે ને કે એક શિક્ષિકા હતા, એનો વિદ્યાર્થી હતો છોકરો, એ ઘણા વર્ષો પછી મળ્યો. એ શિક્ષિકાએ પૂછ્યું કે કેમ છે બેટા, તો કે મજામાં, લગ્ન થઈ ગયા. પેલો કે હા. કે શું કરે છે? પેલો કે અફસોસ, અફસોસ કરું છું,
આવું પાત્ર મળી પછી શું કરવું, અફસોસ કરતા હોય ઘણા. પણ અત્યારે છે ને આવું થઈ ગયું કે ભેગા રહેવું નથી, પરંતુ ઘર સભા કરો ને તો બધાના મન એક થશે. આપણા ખંભોળજ ગામની અંદર, આણંદની બાજુમાં ખંભોળજ ગામ છે, ત્યાં આપણા સૂર્યકાંતભાઈજી પુરોહિત નામના હરિભક્ત છે, એની બાજુમાં એક સત્સંગી નવા નવા રહેવા આવ્યા. હવે એના ઘરમાં આવો પ્રશ્ન હતો, એને પ્રસંગ લખ્યો છે કે આ જે ભાઈ હતા એના પત્ની પિયર જતા રહ્યા, મારે મા બાપ જોડે, તારા મા બાપ જોડે રહેવું જ નથી. મા બાપ શું કે આપણે એને બોલાવી જ નથી, પાછી આપણા ઘરને યોગ્ય જ નથી. બોલો કે ભાઈ આમાં તો મારું સેન્ડવિચ થઈ જાય ને, મારા લગ્ન થયા ને મારે મારું જીવન જીવવાનું, બંને બંને બાજુ થોડો થોડો વાંક હોય પણ સમજવું પડે. એટલે પછી એણે આ સૂર્યકાંતભાઈને વાત કરી કે આવું છે કે કામ કરીએ, અમે થોડી મદદ કરીએ. તેની પત્નીને ત્યાં પિયરમાં ગયા, સમજાવી કે તમે એકવાર આવી જાઓ, પછી જોઈશું. એટલે આવી ગયા. આ બાજુ મા બાપને સમજાયા કે તમે એક ચાન્સ આપો પુત્રવધૂને. પછી કીધું બધા ભેગા થયા ને, હવે તમે ઘર સભા કરો, રોજ સાંજે બધા અડધો કલાક બેસો ભેગા, અને એમાં શાસ્ત્રનું વાંચન કરો, ધૂન ભજન કરો. બે મહિના આવું કર્યું ને તો જે પુત્રવધુ હતી એણે કીધું, ના મને મમ્મી પપ્પા જોડે ફાવે છે, એટલે સાસુ સસરા જોડે ફાવે છે, મને છૂટું નથી થવું. અને મા બાપ કે ના આમાં સુધારો ઘણો આવી ગયો, આપણે વાંધો નહીં ચાલશે. તો લગ્ન જીવન ડિવોર્સ સુધી આવી ગયું, બચી ગયા. એનું કારણ આ ઘર સભા, જો છૂટાછેડા થતા બચી ગયા. એટલે લગ્ન થાય ને તો હસ્તમેળાપ બ્રાહ્મણ કરાવે છે, પણ હૈયા મેળાપ છે ને ઘર સભાથી થાય છે, હૈયા મેળાપ થઈ જાય બધાના. એટલે ઘર સભા બહુ મહત્વની વસ્તુ છે, અને હંમેશા આપણી જે ભારતીય સંસ્કૃતિ છે ને એ સમજવી પડે. જો ડિવોર્સ શબ્દ છે ને એ ઇંગ્લિશ શબ્દ છે, એ આપણી સંસ્કૃતિનો શબ્દ નથી. તલાક શબ્દ છે ને ઉર્દુ શબ્દ છે, ફારગતી શબ્દ છે ને ફારસી શબ્દ છે. મૂળ સંસ્કૃતમાં, હિન્દીમાં, ગુજરાતીમાં ડિવોર્સ માટે કોઈ શબ્દ જ નહોતો. આ તો પછી આપણે ભેગા કર્યા છૂટાછેડા, એમ બે શબ્દ ભેગા કરીને શબ્દ બનાવ્યો છે. આપણે ડિવોર્સ માટે કોઈ ગુજરાતીમાં શબ્દ જ નથી, હિન્દીમાં કોઈ શબ્દ નથી, સંસ્કૃતમાં તો છે જ નહીં. કોઈ શબ્દ બનાવ્યો, લગ્ન વિચ્છેદ હ આવો શબ્દ બનાવ્યો, એટલે ડિવોર્સને ડિફાઈન કરવા માટે, એની વ્યાખ્યા કરવા માટે. પણ મૂળ સંસ્કૃત, હિન્દી ને ગુજરાતીમાં ડિવોર્સ માટે કોઈ શબ્દ નથી. એનું કારણ, આપણી સંસ્કૃતિમાં ડિવોર્સની કોઈ વિભાવના હતી જ નહીં. ભેગા અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા, અગ્નિ સંસ્કાર થાય ત્યાં સુધી ભેગા જ રહેવાનું, આપણી સંસ્કૃતિ છે. પણ એ ક્યારે થાય, ત્યાં ઘર સભા કરે તો થાય, નહીં તો પોલીસ ચોકીને સરકારના કોર્ટના ચોપડે જઈ આવજો. આપણા હજારોની સંખ્યામાં ડિવોર્સની ફાઇલો પડી હશે. એનું કારણ શું છે, ઘર સભા ના થાય, સત્સંગ ના થાય, એટલે આવું થાય પછી. પણ જ્યાં થાય છે ત્યાં સંબંધો તૂટતા તૂટતા બચી જાય છે, એટલે ઘર સભા કરવી. આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એક વાક્ય તમે વાંચ્યું હશે, યાદ હશે, કે સ્કૂલમાં છે ને શિસ્ત તોડવાની મનાઈ છે, ડિસિપ્લિનમાં રહેવાનું, શિસ્ત તોડવાની મનાઈ છે. તમે બગીચામાં જાઓ, લખેલું હોય ફૂલ તોડવાની મનાઈ છે, રમત રમો તો કે નિયમ તોડવાની મનાઈ છે. તો આ બધા વાક્યો આપણે વાંચીએ છીએ, શિસ્ત તોડવાની મનાઈ છે, નિયમ તોડવાની મનાઈ છે, ફૂલ તોડવાની મનાઈ છે. તો ઘરની દિવાલ પર લખી નાખવાનું, સંબંધ તોડવાની મનાઈ છે. સંબંધ નહીં તોડવાના કોઈ દિવસ. પ્રમુખ સાહેબ મહારાજ કહેતા, સંપીને રહેવાનું આપણે બધાય, તો સંબંધ ન તોડાય. આપણી સંસ્કૃતિ આપણને શીખવાડે છે. તો એ ઘર સભાથી થશે, એટલે મહંત સાહેબ મહારાજે આપણને આ વાત કરી. બીજી એક મોટી સમસ્યા શું હોય છે આપણા ઘર સંસારની અંદર, કે બધા ભેગા જ રહેતા હોય ઘણીવાર, પતિ પત્ની, દાદા દાદી, બાળકો, સ્વયં કુટુંબ હોય, સત્સંગ હોય, સંસ્કાર હોય, એવું પણ હોય. એવું નથી બધે પ્રશ્નો જ હોય છે, પણ ઘણીવાર છે ને આમ, આમ નથી કરતો, આમ નથી કરતી, આવું ચૂચું ચૂ ચાલ્યા જ કર્યો, કે આનું કર્તવ્ય નિભાવતો નથી, આનું કર્તવ્ય નિભાવતી નથી, આવું ચાલ્યા કરે. એ પણ ઘર સભા કરશો ને તો બધા એકમેકને સારી રીતે વાતચીત કરી, હેલ્ધી ડિસ્કશન કરી પોતાનું સમાધાન મેળવશે, અને સંબંધોમાં સારી મીઠાશ આવશે. આવો અનુભવ થયો હ્યુસ્ટનના હરીશભાઈને. હરીશભાઈ સત્સંગી હતા, એના પિતાને છે ને થોડું મનદુખ રહ્યા કરે દીકરા જોડે. આ હરીશભાઈનો દીકરો છે ને ક્યારેક ક્યારેક પપ્પાના ખિસ્સામાંથી પૈસા લઈ લે, એ કે મારા પપ્પા જ છે ને, ક્યાં પૂછવાની જરૂર છે, તો પૂછા કર ના લેવાય, ચોરી કહેવાય. પછી પતિ પત્ની વચ્ચે કંઈ ઝઘડો ચાલ્યા કરે, નક્કી કર્યું બધાએ ઘર સભા કરવી છે. ઘર સભા શરૂ કરી, મહિનામાં જ સમાધાન થવા માંડ્યા. પિતાજી હતા જે ઘરમાં વડીલ દાદા હતા, એને એટલી જ અપેક્ષા હતી કે મારો દીકરો એટલે હરીશભાઈ એ ભલે બધો વહીવટ સંભાળે, ઇન્કમ એક્સપેન્સ સામાજિકમાં ક્યાં કેટલું આપવું દેવું, પણ મને જાણતો કરવી જોઈએ ને એમ.
આની અપેક્ષા એટલી જ હતી. એટલે હરીશભાઈને ખબર પડી ગઈ, એટલે પપ્પા સાથે દર અઠવાડિયે બેસે, જો પપ્પા આપણી આટલી ઇન્કમ છે, આટલો ખર્ચો છે, સોશિયલમાં આપણે આટલું આપ્યું, મંદિરમાં આટલું ડોનેશન આપ્યું, અને આપણે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. બસ પપ્પાને આટલી અપડેટ મળી ગઈ, ખુશ થઈ ગયા. એને બીજું કંઈ જોઈતું નહોતું, સંબંધો સારા થઈ ગયા. એનો દીકરો હતો જે પૈસા ચોરતો હતો, એને ઘર સભામાં કીધું કે હવે હું સંકલ્પ કરું છું કોઈ દિવસ પૂછ્યા વગર પૈસાને અડીશ નહીં. તો સંસ્કાર આવી ગયા. પતિ પત્ની વચ્ચે ઝઘડા બંધ થઈ ગયા. ઘર સભાથી બધું જ થઈ જાય, શક્ય છે બધું. પોતપોતાનો શું રોલ છે, રિસ્પોન્સિબિલિટી, એ બધાને ખબર પડે છે. અને ઘરસભામાં બેસવાથી, ચર્ચા વિચારણા કરવાથી બધાના મન એક થાય છે. જેમ તમારા ઘરની અંદર સીવણ મશીન હોય કે મોટી ઇન્ડસ્ટ્રીમાં મોટા મશીન હોય, એ બહુ ઘસાય ને એટલે ઘર્ષણ થાય, પછી ઓઇલિંગ કરવું પડે તો સ્મૂધનેસ આવે. એમ તમે ઘરમાં ભેગા રહો તો થોડા વાસણ ખખડે, પણ સ્મૂધનેસ આવશે. તમે ઘરસભા કરશો ને તો સંબંધો તમારા હંમેશા સુંવાળા રહેશે, એમાં ઝઘડા નહીં થાય. એ બહુ જરૂરી છે. એટલા માટે ઘરસભા એ કરવાથી સંસ્કાર આવે, માતા પિતાના સંસ્કારો ઘરમાં આવે, સંપ થાય. એટલા માટે આપણે જે ભજન કાયમ સાંભળીએ છીએ કે ઘરમાં સૌ સંપીને રહેતા એકબીજાને દોષ ન દેતા, ઘરમાં સૌ સંપીને રહેતા એકબીજાને દોષ ન દેતા, નાના મોટા સહુ એ સમાન, તે ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ને જ્ઞાન, તે ઘર આવે છે ભગવાન. જ્યાં છે સંત તણાસન માન, તે ઘર આવે છે ભગવાન. એક બીજાનું હિત વિચારી, મીઠી વાણી ને ઉચ્ચારી, એક બીજાનું હિત વિચારી, મીઠી વાણી ને ઉચ્ચારી, રાખી સ્વધર્મ કેરું ભાન, તે ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ને જ્ઞાન, તે ઘર આવે છે ભગવાન. માત પિતાના એ સંસ્કારો ઉતરે બાળક માયાચારો, માત પિતાના એ સંસ્કારો ઉતરે બાળક માયાચારો, વિકસે પરિવારનું ઉદ્યાન, વિકસે પરિવારનું ઉદ્યાન, તે ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ને જ્ઞાન, તે ઘર આવે છે ભગવાન. એની સુવાસ વિશ્વે વ્યાપે, દેવો આવી થાણું સ્થાપે, એની સુવાસ વિશ્વે વ્યાપે, દેવો આવી થાણું સ્થાપે, ગોવિંદ એ ઘર સ્વર્ગ સમાન, ગોવિંદ એ ઘર સ્વર્ગ સમાન, તે ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ને જ્ઞાન, તે ઘર આવે છે ભગવાન. જ્યાં છે સંત તણાસન માન, તે ઘર આવે છે ભગવાન. તો આ ભજનની અંદર લખ્યું કે કોના ઘરે ભગવાન આવે, જેના ઘરમાં સત્સંગ હોય, ભક્તિ હોય, એના ઘરે ભગવાન આવે, માતા પિતાના સંસ્કાર આવે. જો સંસારમાં આપણે બધા રહીએ છીએ એટલે પ્રશ્નો તો આવશે,
સમસ્યા આવશે પણ ટકશે નહીં, તમને નડશે નહીં, તરત સમાધાન થઈ જશે જો ઘર સભા કરશો તો. એક સરસ પ્રસંગ આવે છે. એક ભાઈ હતા ને, મચ્છરદાનીમાં સૂતા હતા, મચ્છર બહુ થાય એટલે મચ્છરદાની નાખવી પડે, તો મચ્છરદાની બહુ વાપરો એટલે જર્જરિત થઈ જાય, તો એક જગ્યાએ કાણું પડી ગયું. તમારા ઘરમાં મચ્છરદાનીમાં કાણું પડે તમે શું ઉપાય કરો? કે એને કાપડ મૂકીને સિલાઈ મારી દઈએ, સેલોટેપ મારી દઈએ. આ ભાઈએ શું કર્યું? પેલી બીજી બાજુ કાણું કરી દીધું, પછી ન્યૂઝપેપર આવે ને છાપવું એને ભૂંગળું કર્યું અને આમ મૂકી દીધું, એટલે મચ્છર આવે ને સીધો આમથી નીકળી, બાયપાસ થઈને બહાર જ નીકળી જાય, અંદર ના આવે. એમ ઘરસભા કરશો તો પ્રશ્ન આવશે, પણ પ્રશ્ન ઘરમાં નહીં આવે, એમ બાયપાસ થઈને બહારથી નીકળી જશે, ઘરમાં નહીં આવે. ઘરસભાથી એવું થશે, કારણ કે બાપાનું વરદાન છે. આજ્ઞા છે ને સત્પુરુષનીમાં તાકાત છે. આપણામાં સ્વભાવ હોય, ઘરમાં પતિ પત્ની સાસુઓમાં સ્વભાવ હોય, પણ સ્વભાવ કરતાં ભગવાનને સંતની આજ્ઞામાં વધારે તાકાત હોય છે. તેની આજ્ઞા પાડીએ તો આપણા સ્વભાવ પણ જતા રહે, આપણું ઘર સ્વર્ગ સમાન થઈ જાય, અક્ષરધામ તુલ્ય થઈ જાય, તીર્થ બની જાય. તો જો આપણે બધાની ઈચ્છા છે આપણું ઘર તીર્થ જેવું હોવું જોઈએ, તો તીર્થરૂપ ઘર કરવા માટે ઘરસભા કરવી, બાળકોને મહાન પુરુષ બનાવવા માટે પણ ઘરસભા કરવી, ઘરમાં સંપ માટે ઘરસભા કરવી. કારણ કે સંપ નહીં હોય તો જ્યાં સંપ ત્યાં સંપત્તિ નાના, જ્યાં કુસંપ ત્યાં વિપત્તિ નિદાના. જ્યાં સંપ હોય છે ને ત્યાં સંપત્તિ હોય છે, જ્યાં કુસંપ હોય ત્યાં વિપત્તિ હોય. આપણું ઘર પણ આપણને સંપ કરતાં શીખવે છે. જો આપણું ઘર છે ને ઈંટનું બનેલું હોય, અથવા અહીંયા બેલાનું ઘર બને છે, બેલું હોય કે ઈટ હોય, વોટ ઇઝ દેટ? દેટ ઇઝ પાર્ટિકલ્સ, ડસ્ટ પાર્ટિકલ્સ, એ બધા ભેગા થાય, સંપ કરે. ઈંટ જ્યારે સંપ કરે ને ત્યારે એમાંથી માટી સંપ કરે, એમાંથી એક ઈંટ બને છે. ઈંટ ઘણી બધી ઈંટો ભેગી થઈને સંપ કરે ત્યારે એક દિવાલ બને, ઘણી બધી દિવાલ સંપ કરે ત્યારે એમાંથી રૂમ બને, ઘણી બધી રૂમ સંપ કરે એમાંથી ઘર બને, અને ઘરમાં રહેનારા સંપ કરે તો ઘર મંદિર બની જાય. આપણું ઘર આપણને શીખવાડે છે સંપીને રહેવું. આપણું આ શરીર છે જો આપણે પણ શીખવાડે છે, આપણું શરીર છે એ આપણે સંપ કરવાનું શીખવે છે. આપણા પગમાં કંઈ ઠેસ વાગીને નખ ઉખડી ગયો, પગનો, અંગૂઠાનો, આંગળીનો, પગમાં વાગે ઠેસ, તો બૂમ કોણ પાડે? મોડું બૂમ પાડે. ઉકારો કોણ કરે? મોડામાંથી અરેરાટી નીકળી જાય. હવે મોડાને ક્યાં વાગ્યું છે? વાગ્યું તો પગને છે ને, પણ મોડામાંથી ઉકારો નીકળે. રડે કોણ? આંખ રડે. આંખને ક્યાં વાગ્યું? પણ આંખ રડે. કેમ? પગ મારો જ છે ને, શરીર આપણું જ છે પોતાનું. અને ઉપચાર કોણ કરે? પાટાપીંડી કોણ કરે? હાથ કરે. વાગ્યું છે પગમાં, રડે આંખ, મોઢામાંથી ઉકારો નીકળે, ને ઉપચાર હાથ કરે. જો સંપ છે આખા શરીરમાં સંપ છે, કારણ કે એક જ શરીર છે, ભલે અલગ અલગ બોડી પાર્ટ્સ છે પણ સંપ તો એક જ છે, આત્મા તો અંદર એક જ છે ને. તમે જો કોઈ માણસ હાથથી સારું કામ કરે તો એને હાર પહેરાવવામાં આવે, તો હાર હાથમાં આપે કે ગળામાં આપે? કામ તો હાથ સારું કરે છે તો હાથમાં કેમ હાર નથી પહેરાવતા, ગળામાં કેમ? તો હાથને ખોટું લાગે છે કે હા મેં કામ સારું કર્યું, ગળાને હાર કેમ પહેરાવ્યો? ગળામાં જ હાર પહેરાવે, રાજી થાય હાથ. કોઈ મોઢાથી સારી વાત કરે, જીભથી સારી વાત કરે તો ચાંદલો કપાળમાં કરે, જીભમાં ના કરે. કોઈ વક્તા હોય તો જીભ પર થોડી ચાંદલા કરવામાં, અહીંયા તો જીભને ખોટું લાગે મેં સારી વાત કરી, કપાળનું પૂજન કેમ થાય? એટલે એક જ છે, એક જ શરીરના અંગો છે બધા. તમે જો અત્યારે વરસાદમાં તમે લપસી જાઓ તો હાથ તમે તરત ટેકો દઈ દેશો, કેમ કે પગમાં ફ્રેક્ચર ના થવું જોઈએ. હાથમાં ફ્રેક્ચર થાય તો વાંધો નહીં, હાથ લબડાઈને ફરશું, પણ પગમાં ફ્રેક્ચર થશે ને તો ખાટલો થશે. સંપ છે જો આપણા શરીરની અંદર, તો એવી રીતે આપણા ઘરની અંદર પણ પતિ પત્ની, બાળકો, પુત્રવધુ, સાસુ, આ બધા છે ને એક જ પરિવારના અંગો છે. સંપીને એકમેકને સહકાર આપીને રહીએ તો આપણા જીવનની અંદર હંમેશા આનંદ રહે, કોઈ દુઃખ આવે નહીં, બધા એકબીજાને મદદ કરે, સહકાર આપે. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, ઘર સભા કરશો તો આવો સંપ રહેશે, અને ઘર સભા નહીં કરો તો કુસંપ રહેશે, અને કુસંપ હોય ત્યાં વિપત્તિઓ હોય, મન દુઃખ હોય. સંપમાં તાકાત છે. મહાભારતમાં લખ્યું, સંઘે શક્તિ કલો યુગે, કળિયુગમાં જે સંપીલા પરિવાર હશે ને એ શક્તિશાળી હશે, એ હંમેશા સુખી હશે. જો પાંડવો પાંચ હતા પણ સંપ હતો, કૌરવમાં સંપ નહોતો. કૌરવમાં ભલે પક્ષમાં લડતા હતા ભીષ્મ અને દ્રોણાચાર્ય, પણ કોઈ દુર્યોધન સાથે સહમત નહોતા, કુસંપ હતો એટલે હારી ગયા. રામાયણમાં તમે જુઓ, ચાર ભાઈઓમાં સંપ હતો તો જીતી ગયા. સુગ્રીવવાલીમાંથી એક જ રહ્યા સુગ્રીવ, કારણ કે બંનેમાં કુસંપ હતો. રાવણને વિભીષણમાંથી રાવણ જતો રહ્યો, વિભીષણ રહ્યા કારણ કુસંપ હતો. આ બધું ચારે ચાર ભાઈઓ રહ્યા, સંપ હતો. રાવણ મળતા મળતા રામને કહેતો ગયો કે હે રામ, કુળમાં હું તારાથી મોટો છું. આમ કે બ્રાહ્મણ હતા,
ક્ષત્રિય કરતાં બ્રાહ્મણ ઊંચા એવું પોતે માને, અમે તારા કરતાં કુળમાં હું ઊંચો છું, પછી સંપત્તિમાં તારાથી હું વધારે ઊંચો છું, કારણ કે તારી પાસે તો અયોધ્યા છે, તારું સિંહાસન સોનાનું, મારે તો લંકા સોનાની છે, આખી નગરી સોનાની, સંપત્તિ મારી પાસે વધારે, તારી પાસે એક મુખારવિંદ, મારી પાસે 10 મુખારવિંદ, શક્તિ મારામાં વધારે, છતાં હું હારી ગયો, તું જીતી ગયો, એનું કારણ શું? રાવણ કહે છે કે મેં હાર ગયા ઓર ભગવાન રામ આપ જીત ગયે, ઉસકા એક હી કારણ હૈ, મેરા ભાઈ વિભીષણ મેરે ખિલાફ હૈ, તુમ્હારા ભાઈ લક્ષ્મણ તુમ્હારે સાથ હૈ. સંપ હતો ને એટલે જીતી ગયા, તો ભગવાન હતા, ચરિત્ર કર્યું, પણ જો સંપ બતાવ્યો આપણને, સંપ હોય જીતી જાય, કુસંપ હોય હારી જાય. તો આપણે જો જીતવું હોય જીવનની જંગમાં તો સંપ રાખવો પડે. તો આવી અનેક વાતો બાપાએ આપણને કરી છે, એટલે આપણે સંપ રાખવાનો છે. અહીંયા પારણ કરી આપણે ખાસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે 3 દિવસ સુધી આપ સૌએ ખૂબ જ ભક્તિભાવથી કથાનું શ્રવણ કર્યું, તો પારિવારિક એકતા આપણા સૌના ઘરમાં આવે, દરેકના બાળકો સંસ્કારી બને, આપણો જે સનાતન ધર્મ છે એના સંસ્કાર સસ્ટેન થાય. અને અહીંયા આપ સૌ પધાર્યા છો, ગુજરાતી બધા ભાઈઓ છે, સિંધી ભાઈઓ છે, મેરજ્ઞાતિના બધા ઘણા બધા ભાઈઓ આવ્યા છે. અને એવી કહેવત પણ છે કે દુનિયામાં નાના મોટા દુઃખ સુખ આવે, કોઈ માણસ આપણને કદાચ નડે, પણ ભગવાનને ગુરુનો આશ્રય હોય તો કાંઈ વાંધો ના આવે. એવી કહેવત છે કે ભલે ને હોય દુનિયાને તમારી સાથે વેર, ભલે ને હોય દુનિયાને તમારી સાથે વેર, ભલે ને લોકો વર્તા હોય કાળો કેર, પણ જેની ઉપર હોય મહંત સ્વામીની મેર એ કરે છે લીલા. એટલે અહીંયા આપણે મેર સમાજની જ્ઞાતિમાં બેઠા છીએ, તો મેર એટલે કે કૃપા. તો અહીંયા મેર જ્ઞાતિના પણ ઘણા બધા ભાઈઓ ભક્તો બેઠા છે, તો મહંત સ્વામી મહારાજની મહેર પણ મેર સમાજ ઉપર બહુ છે. કારણ કે મહંત સાંઈ મહારાજ રોજ સવારે 4:15 વાગે ઉઠી અને માળા કરે છે, પ્રાર્થના કરે છે. સંતોએ પૂછ્યું, બાપા શેના માટે પ્રાર્થના કરો છો? ત્યારે મહંત સાંઈ મહારાજે વાત કરી કે બધા દેશના બધા જ મનુષ્ય માત્ર બધા સુખી થાય, સત્પુરુષના અંતરમાં કોઈ મારા તારાનો ભેદભાવ હોતો નથી, ગમે તે જ્ઞાતિ, ગમે તે જાતિ, ગમે તે ધર્મ, ગમે તે સંપ્રદાય, ગમે તે દેશના હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળકો, યુવાનો, બધા માટે મહંત સાંઈ મહારાજ રોજ પ્રાર્થના કરે છે, બધા સુખી થાય, એટલે એમની મહેર આપણી પર છે. તો આવીને આવી મહેર એમની આપણી પર રહે. અને આપણે બધા, તમે બધા અહીંયા કુતિયાણાની અંદર સત્સંગ કરો છો, ખૂબ સારો સત્સંગ કરો, ખૂબ સુખી થાઓ, અને વહેલામાં વહેલી તકે મોટું મંદિર અહીંયા થાય એ મહારાજ સ્વામીને પ્રાર્થના. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સાંઈ મહારાજની, મહંત સાંઈ મહારાજની, રાધાકૃષ્ણ ભગવાનની, સિયાવર રામચંદ્ર ભગવાનની, ઉમાપતિ મહાદેવની, જુલેલાલ ભગવાનની, આયોલાલ સભઈ ચો જુલેલાલ, ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ, હર સર્વને જય સ્વામિનારાયણ.